સૌને પ્રણામ, નમસ્કાર. સરકારી વિજ્ઞાન અને વાણિજ્ય કોલેજ રાપર ગુજરાતી વિભાગ દ્વારા આયોજિત પ્રશિષ્ટ કૃતિ પરિચય શ્રેણીનો આજે 56મો મણકો. હરીશ મીનાશ્રુનો કાવ્ય સંગ્રહ દ્રિબાંગ સુંદર એણી પેર ડોલ્યા, એવું થોડું લાંબુ લાગતું અથવા થોડું જુદા પ્રકારનું લાગતું એવું આ શીર્ષક અને એવા ચેલેન્જિંગ કામ જ જે સ્વીકારે એવા આજના વક્તા એટલે આપણા બધાના પ્રિય એવા ડોક્ટર ગુણવંતભાઈ વ્યાસ સાહેબ. આજે કવિતાની વાત થવાની છે. સામાન્ય રીતે અમારા વિદ્યાર્થીઓમાં, આપણા બધામાં આપણે એ જોયું છે કે કવિતા તરફ થોડી ઓછી રુચિ વિદ્યાર્થી મિત્રોની રહેતી હોય છે અને એનું એક કારણ આપણે કવિતાની વાત એ રીતે કદાચ મૂકી નથી શકતા એ પણ બની શકે. તો આપણી સાથે એવા અભ્યાસુ અને મજાના વક્તા છે કે આપણે ખ્યાલ આવે કે કવિતાની વાત કરવી હોય તો કઈ રીતે કરી શકાય જેથી વિદ્યાર્થીઓને પણ એ વાત ભોગ્ય બને અને એના રસિકો છે, મર્મગ્નો છે, એને પણ આ વાત ગમે, હૈયે ઉતરે, હૈયે વસે. તો આજના આપણા વક્તા એવા ડોક્ટર ગુણવંતભાઈ વ્યાસ સાહેબનો નાનકડો પરિચય. મારે સૌથી પહેલા એમની સાથે મળવાનું થયેલું અધ્યાપક સંઘના અધિવેશનમાં રાજકોટ મુકામે, જ્યારે તેઓ બધા મંત્રીશ્રીઓએ અમને એક નાનકડી તક આપી હતી કૃતિ પરિચય કરાવવાની. અને એ પછી ફેસબુક ઉપર સાહેબને અવારનવાર અમે બધા, આપણે બધા જ ઘણા બધા મિત્રો મારી સાથે પણ સાંભળતા હશે કે સાહિત્યને લગતી કેટલી બધી માર્મિક વાતો સાહેબ કરતા હોય છે. એમની એક વિશેષતા જે મને સૌથી વધારે ગમી છે એ છે એમની વાકછટા. બહુ સરસ રીતે સાહેબ વાત મૂકે અને એમાં પણ એમની ભાષા શુદ્ધિ. મને અહીંયા બોલતા બોલતા આમ હું બહુ કોન્સિયસલી બોલી રહ્યો છું કે ક્યાં શ નો શ ન બોલાઈ જાય એટલું શુદ્ધ ઉચ્ચારણ સાહેબનું હોય અને અમારા જેવા માટે એ શીખવાનું સ્થળ બની જાય એવા આ મજાના આપણા સાહેબ છે. આવા વ્યાસ સાહેબ મૂળે અધ્યાપક છે. 1991 થી 2004 સુધી તેમણે ડભોઈની આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજમાં અને ત્યારબાદ હાલ 2004 થી તેઓ આણંદની આર્ટ્સ કોલેજમાં ગુજરાતી વિષયના પ્રાધ્યાપક તરીકે સેવાઓ આપે છે. તેમણે ગુજરાતી નવલકથાના મહાનાયક શ્રી કૃષ્ણ એમના થીસિસનું ટાઇટલ વાંચીને મજા પડી જાય, આપણને એમ થાય કે વાંચવું જ જોઈએ એવા વિષય ઉપર તેમણે PhD કર્યું છે. આ શોધ નિબંધ પુસ્તક આકારે પણ પ્રગટ થયું છે અને એ જ વર્ષે ગુજરાતી સાહિત્ય પરિષદ અને ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા તે પુરસ્કૃત પણ થયું છે. તેઓ મજાના અને અભ્યાસી વિવેચક છે. રચનાબોધ, શબ્દબોધ, અર્થબોધ અને કાવ્ય વ્યાસંગ એ નામે એમના 4 વિવેચન સંગ્રહો આપણને આપ્યા છે એમણે. તેઓ વાર્તા પણ લખે છે. આ લે વાર્તા અને શમ્યા ત્રાસ અને 13 એવા નામે 3 વાર્તા સંગ્રહો તેમણે આપ્યા છે, જેમાંથી શમ્યા પ્રાસ ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા પુરસ્કૃત વાર્તા સંગ્રહ છે. પિચ અને મોરપિચ અને મોરપિચનું મધુબન નામે 2 નિબંધ સંગ્રહો પણ સાહેબ પાસેથી આપણને મળ્યા છે. તેમણે કેટલાક મહત્વપૂર્ણ સંપાદનો પણ કર્યા છે, જેમાં પુરસ્કૃત નવલકથા જોસેફ મેકવાનનો વાર્તાલોક, દલિત સાહિત્ય અભ્યાસ અને જૂજવે રૂપ અનંત ભાસે, રામચંદ્ર પટેલનું વાર્તા વિશ્વ તથા અધિત 41નું સંપાદન એ તેમના નોંધપાત્ર સંપાદનોમાંના કેટલાક કામ છે. તેમણે 250થી વધારે અભ્યાસ લેખો લખ્યા છે અને 300થી વધુ વ્યાખ્યાનો આપ્યા છે. એમની એક બીજી મહત્વની વિશેષતા એ છે કે તેઓ એક વિશિષ્ટ કથાકાર છે. હવે કથાકાર કહીએ એટલે આપણને એક જુદો જ ચહેરો આપણા માનસપટ ઉપર આવી જાય, જુદી છવી આપણી નજર સામે તરવરે, પણ આ કથાકાર પણ થોડા જુદા પ્રકારના, વિશિષ્ટ પ્રકારના કથાકાર છે. એમણે 24 જેટલી રમેશ કથા, આપણા રમેશ પારેખ કવિ એમની કથા કરી છે. સર્જક કથાઓ થાય તો કેવી મજા પડે. આ એક જુદો અભિગમ છે, જુદો વિચાર છે અને બહુ જ એના પગલે ચાલવા જેવો વિચાર છે. 8 વખત જ્યોતિન્દ્ર દવેનો હાસ્ય દરબાર ભર્યો છે. 2 વખત ભગવતી કુમાર શર્માની કથા કરી છે. 1 દલપતરામની કથા થઈ છે.
તો એક વખત બકુલ ત્રિપાઠીનો હાસ્ય દરબાર એમણે ભર્યો છે, 11 વખત કૃષ્ણ કથા એમણે કરી છે અને 3 વખત જલારામ કરી છે. તો આવા એક વિશિષ્ટ વક્તા આપણને સહજ પ્રાપ્ત થયા છે એનો આનંદ છે. આપણે સમગ્ર કોલેજ પરિવાર વતી અને આપ સૌ શ્રોતા મિત્રો વતી સાહેબને આવકારીએ છીએ. બધા હરખ પણ અનુભવીએ છીએ અને વિનંતી કરીએ છીએ કે હરીશ મીનાશ્રુ જેવા એક થોડાક અઘરા અમને લાગે એવા કવિના લોકમાં અમને સરળતાના રસ્તે લઈ જાય. આદરણીય શ્રી વ્યાસ સર, પધારો સર. જી આભાર. એક આનંદ હોય છે આ પ્રકારના ઉપક્રમમાં જોડાવાનો. 56મો મણકો છે. 56 ની છાતી વાળાનું કામ હોય એ પ્રકારનું કામ તમે કરી રહ્યા છો રમજાનભાઈ. પહેલી મુલાકાત આપણે માંડવીમાં થયેલી, ગુજરાત સાહિત્ય અકાદમીના એક પરિસંવાદમાં વક્તા તરીકે હું, ભરત મહેતા અને વગેરે આવેલા, અને પછી રાજકોટ સંઘ, ગુજરાત સાહિત્ય ગુજરાતીનો અધ્યાપક સંઘ એમાં. જી સાહેબ, જી સાહેબ. આ કવિનો સંગ્રહ પસંદ કરવા પાછળના કારણો ઘણા છે. એક તો આ મારા ગમતા કવિ છે. બીજું કહું તો મારા ગામના, એટલે વિદ્યાનગરના, અત્યારે હું આણંદ વિદ્યાનગર રહું છું અને એ અર્થમાં મારા ગામના કવિ છે. ત્રીજું કારણ એ છે કે આજરા જુદી માટીના કવિ છે. ખુદનો ચીલો બનાવી અને નિજી ઓળખ સ્થાપિત કરનારા એવા કવિ છે. અને વિશેષ એટલા માટે એક કારણ એ પણ કે આ કવિને હજુ હમણાં જ સાહિત્ય અકાદમી દિલ્હી દ્વારા સન્માનિત, એમના એક સંગ્રહને નિમિત્ત બનાવીને પુરસ્કૃત કરવામાં આવ્યા છે, જાહેરાત થઈ છે. બનારસ ડાયરી 2016માં જે આપણને એમનો કાવ્ય સંગ્રહ મળ્યો, છેલ્લો કાવ્ય સંગ્રહ એમનો, હજુ આવશે, અત્યાર સુધીમાં છે, એમના પ્રગટ થયા લગભગ 10 થી વધારે. એમનો પહેલો કાવ્ય સંગ્રહ જેની વિશે હું વાત કરવાનો છું, દ્રિવાંગ સુંદર એની પેર ડોલ્યા. પછી તો તાંદુલ, તાંબુલ, સુનોભાઈ સાધો, પદ પ્રાંજલી, પંખી પદારથ, પર્જન્ય સુક્ત, શબ્દોમાં જીનકુ ખાસ ખબરા પડી, અને છેલ્લે જે આપણને મળ્યું એ બનારસ ડાયરી. તો આટલા સંગ્રહો દ્વારા એમણે ગુજરાતીમાં, આમ તો પહેલા સંગ્રહથી જ એમણે પોતાની એક ઓળખ ઊભી કરી, અને એ ઓળખ સિદ્ધ કરતા રહ્યા. એક પછી એક જુદી કવિ મુદ્રા આપણને એમના પ્રત્યેક સંગ્રહમાં જોવા મળે છે. એ એમનો કાવ્ય કવિ વિશેષ છે રમજાનભાઈ. આ પ્રકારના કાર્યક્રમ કરો છો એનો એક આનંદ છે. અને આ નિમિત્તે આવા પ્રકારના સર્જકો વિશે વાત કરવાની એક તક ઊભી થાય છે. એટલે એક જુદી માટીમાંથી ઘડાયેલા, એક નિજની રીતે ચાલનારા અને એક પોતાના સર્જન માટે અનિવાર્ય એવી ભાષાનું નિર્માણ કરનારા કવિ વિશે આપણે અહીં વાત કરવાની છે. હરીશ કૃષ્ણરામ દવે, ઉપનામ એમનું મીનાશ્રુ, આપણે ખ્યાલ પહેલેથી જ આપણે યોજ્યો છે. માછલીના આંસુ મીનાશ્રુ એટલે, હવે આંસુ દેખાતા નથી, એ પાણીની અંદર હોય છે માછલી, અને કોઈ જોઈ શકતું નથી. એટલે કવિની જે વેદના છે એ અવ્યક્ત છે, અને કાવ્યના માધ્યમથી એ વેદનાને આકાર આપતો હોય છે. એને કદાચ એ હેતુ એમને આ પોતાનો વિશેષ ઉપનામ પસંદ કરવા પાછળનો હોઈ શકે. યાદ રહે કે હું અધ્યાપક હોઉં ને ગુજરાતીનો વિદ્યાર્થી હોઉં અને કાવ્ય સર્જું, તો સ્વાભાવિક છે કે મને છંદ કે ભાષા સાથેની નિસ્બત પહેલેથી હોય અને હું કરી શકું. પણ આ કવિ સાયન્સના વિદ્યાર્થી, MSc સુધી ભણ્યા, અને એમનું વ્યવસાયનું ક્ષેત્ર પાછું કોમર્સ, બેંકમાં અધિકારી તરીકે સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી, અને સાહિત્યના ઉપાસક કબીરપંથી
બનારસ ડાયરીમાં આ કબીર એક નોખી રીતે આપણી ભાષામાં આપણી કવિની કવિતામાં જે આવે છે એ જોવાનો એક જુદો જ વિષય થાય. આ કવિને એમના આ કાવ્યોથી આરંભીને અત્યાર સુધીમાં એની સમગ્ર સાહિત્ય સર્જનને કેન્દ્રમાં રાખીને અનેક રીતે પુરસ્કૃત પણ કરવામાં આવ્યા છે. આ સંગ્રહમાં કવિતાના જે વિવિધ સ્વરૂપો છે એમાં વિશેષ ગઝલ છે, ઉપરાંત થોડા ગીત, થોડા છાંદસ અને થોડા ગદ્ય કાવ્ય કહી શકાય એવા ગદ્ય ખંડો જમા પાસું છે આ સંગ્રહનો. એટલે અહીંયા કવિએ સ્વરૂપને સાચવતી એક આગવી રીત પસંદ કરી છે. સાહિત્ય અકાદમી દિલ્હીનો એવોર્ડ તો એમને મળ્યો જ. આ સાહિત્ય અકાદમી દિલ્હી એમના એક અનુવાદના પુસ્તકને પણ પુરસ્કૃત કરેલા. રમજનભાઈ એક કન્નડ કવિ, એમનું નામ ચંદ્રશેખર કંબાસી, એમના કાવ્યોનો ગુજરાતીમાં અનુવાદ એમણે આપ્યો હમ્પીના ખડકો, અને એ અનુવાદક તરીકે આ કવિ પુરસ્કૃત થયેલા એ સંગ્રહથી. આપણા ભાષામાં શ્રેષ્ઠ અને સર્વોચ્ચ જે એવોર્ડ અપાય છે પૂજ્ય મોરારી બાપુના હસ્તક, એ નરસિંહ મહેતા એવોર્ડ પણ આ કવિને પ્રાપ્ત થયો છે એના સર્જનને કેન્દ્રમાં રાખીને. અને ગઝલ ક્ષેત્રે જે વલી ગુજરાતી આપણે કહેવાય છે એનાથી પણ આ સન્માનિત થયેલા કવિ છે. એટલે આવા દરેક ક્ષેત્રના સર્વોચ્ચ પારિતોષિકો સન્માનો થી વિભૂષિત એવા આ કવિ અને એની કવિતા વિશે વાત કરવાની જરા જુદી મજા આવશે. આ કવિ, મેં તમને કીધું પહેલો સંગ્રહ જે આપણે આજે વાત કરવાના છે, દિવાંગ સુંદર એણી પેર ડોલ્યા, 1988 માં આપ્યો, અને એકાદ બે વર્ષ પહેલાથી એમને કાવ્ય લખવું શરૂ કરેલું. એટલે એમ કહી શકાય કે આપણી ભાષામાં આધુનિક યુગ અને એના લક્ષણો જે વર્તાવા શરૂ થયા એના પ્રથમ તબક્કામાં તમે આ કવિને મૂકી શકો. આપણે અત્યારે આધુનિક યુગ એટલે શું ને આધુનિકતા કોને કહેવાય એની બહુ વ્યાખ્યાઓમાં પણ નથી પડતા, પણ એક સંકેત કરી દઈએ કે આધુનિકતાના કેન્દ્રમાં વિડંબના એ મુખ્ય રહેલી છે, વ્યંગ અને વિડંબના. અને એની ભૂમિ વિદેશમાં અમેરિકા આપણે જાણીએ છીએ, અને એ વિદેશમાં એ ભૂમિથી આ આ પ્રકારનું સાહિત્ય શરૂ થયું. વિજાણુ યુગનો પ્રભાવ જ્યારે વર્તાવો શરૂ થયો એની અસર સાહિત્ય પર પડી, અને વિડંબનાના માધ્યમ દ્વારા સાહિત્યની એક જુદો પ્રવાહ આરંભાયો એ આધુનિક યુગ. આ કવિ આપણને આ ગાળામાં મળે છે એટલું યાદ રાખો. બીજું, આ સંગ્રહમાં કવિએ વિડંબનાને એક માધ્યમ બનાવ્યું છે, પોતાના વિચારોને, પોતાના આક્રોશને, પોતાના જુસ્સાને, પોતાના જે 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 ભાવ અને ભાષાના માધ્યમથી એમણે એક વિડંબનાનો સુર વ્યક્ત અને કંઈક અવ્યક્ત રીતે કવિતામાં ગૂંથ્યો છે. અને એ દ્વારા આ કવિએ એક બૃહદ માનવ ધર્મનું સંવેદન ઝીલ્યું છે. મિત્રોને એક કહી દઉં કે આ સંગ્રહના કાવ્યો આપણે ત્યાં પુસ્તક રૂપે આવ્યા એ પહેલા સામયિકોમાં એટલે કે એતદમાં અને વિદ્યાનગરથી જે પ્રગટ થાય છે એ સામયિક વિદ્યાનગર એમાં પ્રગટ થયેલા અને પછી એ સંગ્રહ રૂપે આવ્યા આપણે ત્યાં. બીજી એક વાત પણ તમને કહું કે આધુનિક યુગ આપણે ત્યાં આરંભાયો ત્યારે કવિતામાં દ્રિભાંગ સુંદર આવે એ પહેલા વિનોદ જોશી એક પદ્ય વાર્તા લાવ્યા હતા, તુંડિલ તુંડિકા, જો તમને યાદ હોય તો 1987, એક જ વર્ષ પહેલા, જે વર્ષે દ્રિભાંગ સુંદર મળ્યો એ જ વર્ષે નીતિન મહેતાએ નિર્વાણ નામનો કાવ્ય સંગ્રહ આપ્યો. અને કવિતા ક્ષેત્રે તમને જે આધુનિક યુગના લક્ષણો વર્તાય છે આ એની એક 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 વિકાસ રેખા તમે કહી શકો. અને પછીના વર્ષમાં ચીનુ મોદી એક દીર્ઘ કાવ્ય આપ્યું વિનાયક,
આ ત્રણેયને સાથે રાખીને જોવા, આમ તો ચારેય નહીં, તુંડિલ તુંડિકા, દ્રિભાંગ સુંદર, નિર્વાણ અને વિનાયક, એને ચારેયને સાથે રાખીને એક અભ્યાસ અનુ આધુનિક યુગ કવિતાના સંદર્ભે થઈ શકે એવું છે. એમ તો ગદ્યમાં આવ્યું, કલ્પતરુ જેવી નવલકથા મધુરાએ લઈ આવ્યા, અને એના પછીના વર્ષોમાં બાબુ સુથારે કાચંડો અને દર્પણ પણ આપ્યો. તો આ પ્રકારની આપણી ભાષામાં અનુ આધુનિકતાનો જે પ્રભાવ ઝીલાયો છે આની એક તમને મેં વાત કરી. પણ એક વાત યાદ રાખજો કે આ અનુ આધુનિક યુગ એના મૂળમાં જે સમગ્ર વિશ્વની અંદર મૂડીવાદ, પછી માર્કેટ યુગ, પછી ગ્રાહક સંસ્કૃતિ, પછી જ્યાં વીજાણુ ક્રાંતિ થઈ, પછી આ સમૂહ માધ્યમ જેના દ્વારા આપણે વાર્તાલાપ કરી રહ્યા છે, આ બધા જ એટલા જ જવાબદાર છે. અને એને દ્વારા અનુ આધુનિક યુગ સવિશેષ પ્રગલ્ભતાથી આપણી ભાષામાં આલેખાતો આકારાતો રહ્યો છે. કૃતિ પર આવું સીધો હવે. દ્રિભાંગ સુંદર એની પેર ડોલ્યા, કવિને સમગ્ર ભાષાને વ્યાકુળ કરવાનો એક વિધિ કરવો છે, અને એ વિધિ પણ લયના લખેશ્રી અવાજે. એટલે કવિ અહીંયા જુદા પડે છે અન્ય કવિઓની સરખામણીમાં. પણ પ્રશ્ન એ થાય કે દ્રિભાંગ સુંદર કોણ છે? આવું પાત્ર કે આવું નામ કે આપણે કે આપણી પાસે દ્રિભાંગ શબ્દ છે, આપણી પાસે સુંદર શબ્દ છે, પણ આ રીતે દ્રિભાંગ સુંદર કરીને એક પાત્ર સર્જન કરવું આપણી ભાષામાં, આપણી કવિતામાં પ્રકારના પાત્રો સમયાંતરે આવતા. રાવજીએ ઉંશીલાલ આપ્યો, યાદ હશે તમને, ઉંશીલાલ સ્મરો એટલે રાવજી યાદ આવે, લઘરો કહો એટલે લાભશંકર ઠાકર યાદ આવે, મગન કાવ્યો સીતાંશુભાઈ જેવા કવિ દ્વારા આપણને મળે છે. આ બધાને વાત તો કરવી છે એક જ, પણ આ પ્રકારના એક સાહિત્યમાં નવા પાત્રનું નિર્માણ કરે છે, અને એ પાત્ર પછી એ સર્જકને નામે ચડી જાય છે. એમ જે રીતે સીતાંશુભાઈના મગન કાવ્યો, લાભશંકર ઠાકરનો લઘરો, રાવજીના ઉંશીલાલ, એમ આ હરીશ બિનાશુના દ્રિભાંગ સુંદર છે. બીજી એક વાત, અને સંદર્ભો આવે લાભશંકર ઠાકર અને સીતાંશુભાઈના એટલે કે લઘરાના અને મગનના સંદર્ભો આ કવિ લઈ આવે છે. જુઓ એક પંક્તિનો તમને દ્રષ્ટાંત આપું કે રમ્ય ઘોષા નભ વચો વચ, ચંદ્રનો પથરો પડે રાગ ધન્યાશ્રીમાં, ચંદ્ર ચૂથતો લઘરો રડે. આ ચંદ્ર ચૂથતો લઘરો રડે એમાં કહેવાની જરૂર નથી કે કવિ કોના તરફ આંગળી ચીંધે છે, ક્યાં વ્યંગ્ય કરે છે. મગનનો સંદર્ભ જો, મગનને સંબોધીને આ દ્રિભાંગ સુંદર બોલે છે કે હું તારા ગામનું કેરેક્ટર છું હે મગન, મોતી સમજી મુઠ્ઠી ભરતા જેને રાજગડો જડે. હું તારા ગામનું કેરેક્ટર છું હે મગન. આ કેરેક્ટર કવિ આવા શબ્દો સર્જ્યા છે નવા અવનવા. તમને કહું આમ, આપણે ક્યારેક શબ્દ છે અને કેરેક્ટર પણ છે, તો આ બે શબ્દને જોડીને કેરેક્ટર એવો શબ્દ આપ્યો. બીજો એ તમને કહું, ચ્યવનપ્રાસ તો આપણે ખાધું હશે, ચાખ્યું હશે. કવિ આ ચ્યવનપ્રાસની સાથે કવનપ્રાસ, કવનપ્રાસ આવો શબ્દ નિર્માણ કરે છે. દિગ્ગજ આપણી ભાષામાં શબ્દ છે અને ગઝલ છે, તો બે શબ્દને જોડીને એક સર્જક, આ સર્જક એક શબ્દ આવશે દિગ્ગજલ એમ કરીને એક શબ્દ આવે. દમયંતી આપણી ભાષાનો એક શબ્દ છે, એમ અકાદમી પણ છે આપણી ભાષામાં, તો આ બેવને જોડીને અકાદમયંતી એમ કરીને એક શબ્દ આપે અને વ્યંગ કરે આ પ્રકારની સંસ્થાઓ, પ્રકાર સંસ્થાને સામે. અછાંદસની સામે એ યદચ્છાંદસ એવો શબ્દ નિર્મે, તો હિરોશિમા અને શિમળાનું ઝાડ એ બેવને જોડીને હિરોશિમળાનું ઝાડ એમ કરીને એક સરસ મજાનું કાવ્ય આપણને આપે. આવું વૈવિધ્ય ઉપરાંત આ સંગ્રહમાં ભાષાનું વૈવિધ્ય છે. ભાષા એટલે ગુજરાતી ભાષા તો છે, એ આપણી રોજબરોજની બોલકી ભાષા જ્ઞાન છે, તો ક્યાંક વળી જુદી જ શિષ્ટ અને માન્ય ભાષા છે. વળી હિન્દી શબ્દ, હિન્દી એક મિશ્રા પણ આવી જાય ગઝલમાં આખે આખો હિન્દીમાં, કે પછી મિશ્રાનો એક ભાગ, એક એક શબ્દ સમૂહ, એક પંક્તિ પણ આવે, એક શેર પણ મળી રહે,
મધ્યકાલની લય તમને જડે અહીંયા, અને ફારસી જુબાન પણ જડી આવે, અરબી ફારસી નો પ્રભાવ પણ ક્યાંક વર્તાય. સહેતુક પ્રભાવ એટલે આ સેન્સમાં મારે કહેવાનું છે. રવિન્દ્રનાથ અને જીવનાનંદના સંદર્ભે બંગાળી ભાષા પણ પ્રયોજી આ સર્જક. આ મેં તમને કીધું ને રવિન્દ્રનાથ ને જીવનાનંદ, તો વ્યાસ અને કબીર, રોબર્ટ ફ્રોસ્ટ ગુજરાતી ભાષાના, નરસિંહ, નર્મદ, રાવજી, લાભશંકર ઠાકર, ચીનુ મોદી, આ તો ઘણા કવિઓ અને કવિઓની પંક્તિઓના સંદર્ભો તમને અત્ર તત્ર આ સંગ્રહમાં વેરાયેલા જોવા મળે. મિથનો પણ સરસ વિનિયોગ કર્યો છે, આત્યંતિક ન કહી શકાય એ રીતે, અને છતાંય બહુ સુયોજિત રીતે આ કવિ મિથ પ્રયોજી જાણે છે. પહેલા સંગ્રહની અંદર આ સર્જકે જે કમાલ કરી છે અદભુત છે. સ્વરૂપ મેં તમને કીધું ગઝલ 32 ગઝલ છે, 32 લક્ષણા પુરુષ એવા દ્રિભાંગ સુંદર ને અવતરવાના છે. એટલે ઈશ્વરનો જાણે કે અવતાર હોય ને, વિષ્ણુના આપણે કહીએ છીએ 9 અવતાર થયા, 10મો બાકી છે દશાવતાર, તો એમાંનો એક અવતાર આ દ્રિભાંગ સુંદર એમ કરીને એને કલ્પે છે, એનું અવતરણ છે. અને એના 32 લક્ષણો બતાવવા માટે કવિએ એને નિમિત્ત બનાવીને 32 ગઝલ લખી છે. થોડા ગીતો છે, થોડા ઇદ્રત છાંદસ એવી આ અછાંદસ છે, અને થોડા મેં તમને કીધું એમ ગદ્યખંડો જે ગદ્ય કાવ્યની ગરજ સારે છે એ કોટીના છે. તો આ એમની સર્જનના સ્વરૂપ અને ભાષા સંદર્ભે વાત કરી. થોડા શેર અર્જ હે જોઈએ હવે, હવે કારણ કે માત્ર હું બોલ બોલ કરીશ તો તમને એમ લાગશે કે એમાં કવિતા ક્યારે આવશે. તો થોડા જુઓ એમની સર્જકતાના સ્ફુલ્લિંગો કહી શકાય એવા થોડા અદભુત, અને સમજવામાં તમારે થોડીક બુદ્ધિ કસવી પડે એવા શેર. સીમની કોરી હવામાં મોરના ટહુકા હતા, ભેજથી એ ઓગળીને શ્રાવણી શાહી બને. બીજો એક શેર, શરબતના બુંદ ગૂંથીને શેરડી કરે છે, કેવળ કલમ કહીને જે ગુલછડી ધરે છે. એક ઓર છે, નાભી મધ્ય નભ, સાંભળજો, નાભી મધ્ય નભ, નભમાં અશ્લેષા ભાળું, મૌન મોલવા સરિયા, પ્રિયજન લે અજવાળું. ને એક ઓર શેર કે પરપોટાના પુંગી, પુંગી ફળ એટલે સોપારી, પરપોટાના પુંગી ફળ છે, બુઠ્ઠી સપનાની સૂડી છે, દ્રિવાંગ સુંદર કઈ જ નથી, એ લયની લલિત દદુડી છે. સાહેબ અહીંયા વ્યંગ, કટાક્ષ, મર્મ અને એ દ્વારા કવિને લે ભાગુ સર્જકો, ફૂટી નીકળેલા પ્રકાશકો, કહેવાતા સંપાદકો, આમની ઠેકડી ઉડાડવી છે, એમના ઠઠ્ઠા ચિત્રો ઝુકરવા છે, અને એ દ્વારા સાહિત્યની જે સાહિત્યને નિમિત્તે જે વિડંબના જે છે ભારોભાર વિડંબના, એ વિડંબનાને વ્યક્ત કરવી છે આ કવિને. રસની બાબતમાં કહું કે અહીંયા શૃંગાર છે, પણ શૃંગાર ક્યાંક ઇરોટિક કોટીએ જઈને બેસે છે, છતાંય એ સાહિત્ય થી વિમુખ નથી લઈ જતો, એ આ સંગ્રહનો વિષય છે. ઇરોટિક હોવા છતાં પણ, કારણ કે આપણે ત્યાં એ પ્રકારના સંવેદનો અત્ર તત્ર ક્યાંક ને ક્યાંક મળ્યા જ છે, છેક આરામથી કરો તો અત્યાર સુધીમાં કેટલાક પર તો કેસ પણ થયા છે અમુક પ્રકારની ભાષા કે અમુક પ્રકારના પાત્ર નિર્માણની પાછળના. પણ આ સર્જકે ઇરોટિક સંવેદન ગૂંથ્યું હોવા છતાં પણ કંઈક અંશે સંયમિત કહી શકાય એ પ્રકારનો શૃંગાર અહીંયા એક ઓળખ, સર્જકની ઓળખ બનીને આલેખ આવ્યો છે. દશાવતારની મેં વાત કરીને દ્રિભાંગ સુંદર પૃથ્વી પર અવતરતા કવિ આલેખ્યા છે કે દ્રિભાંગ સુંદર અહો અવતરે સ્વર્ગ ત્યજીને, ભદ્રભદ્ર યાદ આવે, જટા વિખેરી તત્પર ઉભા
હુશીલાલ રાવજી નું સ્મરણ છે કા જટા વિખેરી તો આપણને પેલા ભાગીરથી ને જીલવા માટે સજ્જ થયેલા શિવ નો સંદર્ભ રચી આપે, પણ અહીંયા કેવા છે, બનાવટી શિવ છે. આવા કોઈ પાંચ કાવ્યો લખે અને એને આવકારવા આતુર એવા વિવેચકો કે સંપાદકો કે પ્રકાશકો જ્યાં ત્યાં ફૂટી નીકળ્યા છે, આ બધા હુંશીલાલો છે. પેલો જે છે દ્રિભાંગ સુંદર એ નવો નવો જન્મેલો કવિ છે, અને આ હુંશીલાલો આવા વિવેચકો આવા પ્રકાશકો કે આવા સંપાદકો છે. દ્રિભાંગ સુંદર અહો અવતરે સ્વર્ગ તજીને જટા વિખેરી તત્પર ઉભા હુંશીલાલ. વિષ્ણુનો અવતાર દ્રિભાંગ સુંદર હોય એનો સંદર્ભ ક્ષીર સાગર માં કમળપત્ર ની સુખ શૈયા પર કરે વામ કુક્ષી ઓઢીને શબ્દ દુષાલો. પહેલું જ કાવ્ય છે, પહેલા કાવ્યનું શીર્ષક છે શ્રી પ્રભુના દ્રિભાંગ સુંદરાવતારની કથા. એટલે દ્રિભાંગ સુંદર એ સાહિત્ય જગતમાં એક અપૂર્વ અવતાર હોય એ રીતે કવિ વ્યક્ત કરે છે. કઈ રીતે રજૂ થાય છે કે આ કાગળના સ્ફટિક દેશનો રાજ કુંવર પાટવી, કવિ એમ લખે છે આ કાગળના સ્ફટિક દેશનો, કાગળ એટલે સ્ફટિક દેશ, એની ઉપર તમારે કાગળને બગાડવો કે કાગળને સુધારવો કે એવું ઉત્તમ સર્જીને તમે કાગળને મૂલ્ય અંકિત કરી શકો અને કાગળ પર લીટા તાણીને કાગળને બગાડી પણ શકો. એટલે આવા લીટા તાણતા કવિઓ કે સર્જકો સામે જે કવિને વ્યંગ કરવો છે કે આ કાગળના સ્ફટિક દેશનો કુંવર પાટવી કોણ, આ હુંશીલાલ, અરે સોરી આ દ્રિભાંગ સુંદર. ટપકું ખરતા દુરત રચિતે દ્વીપ પ્રવાલો. એમના માટે કાવ્ય લખવું અથવા તો કાવ્ય કાવ્ય સંગ્રહ કરવા એ જાણે કે ચપટીના ખેલ છે આવા 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 લેભાગુઓ કવિઓને. એટલે જ કે ટપકુરતા, ટપકુ કોનું, શાહીનું, કાગળ પર એક શાહીનું ટપકુ ખરે તો એક સંગ્રહ જાણે કે રચી નાખે. ટપકું ટપકું ખરતા તુરત રચી દે દ્વીપ પ્રવાલો. સાહેબ આ વ્યંગ અહીંયા તમને એમની બીજી રચનાઓ પણ જોવા મળે છે. ભાષા જે રીતે કૃત્રિમ બનતી ચાલે છે અને છંદમાં જે યાંત્રિકતા પ્રવેશી છે એની સામે પણ આ કવિનો આક્રોશ ભારોભાર વ્યક્ત થયો છે. અને એ જરા જુદી શૈલીએ જુઓ, ભાષા તને ભોગવીને ભવૈયા જણે ગાભણા થઈ સવાસો સવૈયા. ભવૈયા દ્વારા લે ભાગુ તુચ્છ અને સામાન્ય વ્યક્તિ અને એવા કવિઓનો નિર્દેશ ભોગવે છે ભાષાને. ભાષા તને ભોગવીને ભવૈયા અને પછી જણે ગાભણા થઈ, ભાષા શું થોડી આવડી ગઈ ત્યાં કવિતાઓ લખવાની શરૂ થઈ જાય અને 5-25 કાવ્યો એક સાથે ઉતરી આવે. જણે ગાભણા થઈ સવાસો સવૈયા, છંદમાં લખી નાખે. છંદ એ કાવ્ય નથી, આ વાત સમજી લેજો. કવિને એ જ વાત કરવી છે અને એની વેદના કઈ રીતે વ્યક્ત થાય છે કવિની આ સંગ્રહમાં. કવિ કહે છે કે તરસ લાગતા તીર પણ કોણ તાકે. અહીંયા એક ભૂખ છે, એક આખો વર્ગ છે જે ઉત્તમ સાહિત્યની ઝંખના હંમેશા સેવે છે, પણ તીર કોણ માકે, તીર કોણ મારે, અર્જુન ક્યાં લેવા જવો. ભીષ્મની તરસને છીપાવવા માટે અર્જુનની જરૂર છે, પણ બધાની બાણશૈયા તો સુકાઈ ગઈ છે, બુજાઈ ગઈ છે બધાની બાણશૈયા. એટલે કવિ કહે છે કે તરસ લાગતા તીર પણ કોણ તાકે, બધા ઊંઘતા બુજવી બાણશૈયા. બધા પોતાની બાણશૈયા તો બુજવી દીધી છે ને ઊંઘ્યા છે, ઊંઘ્યા રહ્યા છે. ભીષ્મ અને અર્જુનનો મેં કીધું ને મિથનો એક વિશિષ્ટ વિનિયોગ આ કવિ કઈ રીતે કરી જાણે છે. પછીની પંક્તિ, પછીનો શેર કે ખૈયામ ભાષા તરસ તીર તુક્કો, એક જ મિશ્રામાં 5 શબ્દો, એક એક શબ્દ પછી ફૂલસ્ટોપ છે તમારી જાણ માટે. ખૈયામ ભાષા તરસ તીર તુક્કો, ખડીએ ફૂટ્યા પુખ્ત વયના પવૈયા. ખડીયો એટલે શાહીનો ખડીયો, પવૈયા એટલે જે બીજું કશું ના કરી શકે એવા કવિઓ, એવા માણસો, એવા સામે વિડંબનાનો સુર કેવો આક્રોશ
બનીને વ્યક્ત થાય છે કે ખડીએ ફૂટ્યા પુખ્ત વયના પવૈયા અને વલોવ્યા કરે શાહીને નિત્ય ખંતે નગર વૈશ્ય તું ફેરવ્યા કર રવૈયા. જેને દહીને છાશ વલોવતા જોયા હશે, દહીમાંથી અમૃત પ્રાપ્ત કરવાનું હોય, નવનીત પ્રાપ્ત કરવાનું હોય, પણ છાશ વલોવીએ શું થાય? નગર વૈશ્ય જેવો શબ્દ આ કવિ પ્રવેજે છે. વૈશ્ય એટલે વેપારી અને નગર એટલે શહેરનો વેપારી, પાછો વધારે હોશિયાર હોય. એટલે આવા લેભાગુઓને કવિ નગર વૈશ્ય કહે છે. નગર વૈશ્ય તું ફેરવ્યા કર રવૈયા, છાશમાં તું રવૈયો ફેરવી કરે છે, એ એ પ્રકારની તારી પ્રકૃતિ. ભલા ગાભણા, અરે બધા ગાભણા, ક્યાં અખો વન, પરંતુ આ વેદના બધા જ ગામડા ગાભણા થઈ ગયા છે. ગર્ભવતી સ્ત્રી જ્યાં બાળકને જન્મ આપે, અહીંયા ગાભણા થયા છે, પણ કેવા છે? એક પણ અખો વન નથી. આખો વન શબ્દ લોક સંસ્કૃતિનો છે. સિમંતના પ્રસંગમાં જે સ્ત્રીને એક પણ મિસ ડિલિવરી ન થઈ હોય, કસુવાવડ ન થયું હોય, મિસકરેજ ન થયું હોય, એ સ્ત્રી પેલી સગર્ભા સ્ત્રીનો ખોળો ભરતી હોય, એ જે પેલી સ્ત્રી જે છે, જેને એક પણ વખત કસુવાવડ નથી થઈ, એને અખો વન કહેવાય. એ સ્ત્રીને જેનું એક પણ કાવ્ય નિષ્ફળ નથી ગયું, અસફળ નથી ગયું, માત્ર ભાષાનો પ્રલાપ જ બનીને નથી રહી ગયું, એવી વ્યક્તિ ક્યાં? કવિને આવી વ્યક્તિની શોધ છે. બધા ગાભણા, ગાભણા તો બધા છે, ક્યાં અખો વન, પરંતુ હશે ક્યાં કહો ભીડ ભંજન કવૈયા. આવા કવિને ભીડ ભંજન કવિ આવા ક્યાં શોધવા જવા કે આપણી ભીડ ભાંગે. સુંદર દ્રિભાંગો અક્ષો રીણી સેનામાં, અક્ષો રીણીમાં, અહીંયા આવા દ્રિભાંગ સુંદરો એક નથી, પાંચ પચીસ નથી, લાખ ની ઉપર છે. અક્ષો એણી, એક અક્ષો એણી સેના એટલે લગભગ 2,18,700 ની સંખ્યાનું સૈન્ય હોય, એ એક અક્ષો એણી સેના કહેવાય. કવિ અહીં કહે છે કે સુંદર દ્રિભાંગો અક્ષો એણીમાં હણે તો હણે કોણ કોને ગુસ્સૈયા. આ વેદના કોણ કોને હણે, બધા જ સરખા છે. આ આક્રોશ કવિ એક 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 કાવ્યની શરતે, ગઝલની શરતે, ગઝલના મિજાજમાં વ્યક્ત કરી શક્યા છે. એનો આનંદ તમે જો એક એક જગ્યાએ તો એક શહેરમાં લોકોક્તિ આપણી કહેવત છે એનો ઉપયોગ કરે છે. આપણી કહેવત શું છે, થોડીક અશિષ્ટ લાગે એવી છે, કે પાદવાની પોંચ નહીં, સૌરાષ્ટ્રમાં બોલે છે ને તોપચીમાં નામ છે, પાદવાની પોંચ નહીં ને તોપચીમાં નામ છે, કે શ્રી સુંદર દ્રિભાંગ ધૂર્ત આવા ગામે ગામ છે. આવા દ્રિભાંગ સુંદરો એક બે નહીં, કોઈ એક જગ્યાએ નહીં, પણ ગામે ગામ છે. આ જ દ્રિભાંગ સુંદરનો પરિચય પછીના કાવ્યોમાં, પછીની ગઝલોમાં મળતો રહે છે. એના જુદા જુદા શહેર, કેટલાક કેટલીક ગઝલમાં તમે જુઓ, આગળ જુઓ, દ્રિભાંગ સુંદર સામેનો હજુ આક્રોશ શમ્યો નથી. આ કવિ એમ જ કહે છે કે તાંદરજાની ભાજી પીસે, મનમાં મહેંદી માની લઈ. પોતે મહેંદી ગુડતા હોય તો ઠીક છે, પણ ગુઠે છે તાંદરજાની ભાજી, પણ મનમાં પેલી મહેંદી માની લીધી છે. તાંદરજાની ભાજી પીસે, મનમાં મહેંદી માની લઈ, પરવાળાની પાનીને શણગાર ધર્યો, એ મૂડી છે. કરમાં જાણે ધાવણની ચમચી જેવો આ કાગળ છે. બધા બાળ અવસ્થામાં છે. કરમાં જાણે ધાવણની ચમચી જેવો આ કાગળ છે, કે ક્યાંય સિકરાય નહીં, કે પિંગળ શીની હુંડી છે. પિંગળ શા નહીં, પિંગળ શી, એટલે પિંગળ એટલે આપણું જે છંદ શાસ્ત્ર, એનો સંદર્ભ કવિને કરવો છે. અને હુંડી આપણે પાછા નરસિંહ પાસે લઈ જાય છે. ઝાકળ, આ લોકોની કવિતામાં શું કેટલી છીછરાપણું છે, કેટલી કેટલીક ક્ષણ જીવી છે એ લોકોની કવિતા. ઝાકળના દ્રષ્ટાંત દ્વારા કે ઝાકળના બે બૂંદ જડે તો જડે કશું કહેવાય નહીં. એમની કવિતામાં ઝાકળના બે બૂંદ જડે તો જડે
कशु कहवाई नहीं, द्रिबांग सुंदर कई ज नथी, सुकी जरणानी जुड़ी छे, चरणू करू पण सुकु, એનું શીર્ષક બહુ સાંભળો. સંગ્રહના જે કાવ્યો છે, ગઝલ છે, એના શીર્ષકો પણ જરા હટકે અને અરૂઢ છે. તમને થોડાક નામ આપો. આજે મેં તમને કીધું ને, એનું જે એક શીર્ષક છે, દ્રિબાંગ સુંદર સમકાલીનના ઠઠ્ઠા ચિત્રમાં, આવું શીર્ષક છે આ ગઝલને. એ ગઝલનું શીર્ષક છે પરાક્રમ શાર્દુળ. પરાક્રમ એટલે પરાક્રમી, શાર્દુળ એટલે સિંહ. પરાક્રમ શાર્દુળ દ્રિબાંગ સુંદર નું બબડવું એલફેલ, પરાક્રમ શાર્દુર કીધું અને પછી બબડવું એલફેલ કહીને જે તાકવું છે તીર, તે તાકોડીએ તીર તાકી દીધું. છીક છીક વ્યત્યય, તે પ્રત્યય દ્રિબાંગ સુંદર ને, એક શીર્ષક આવું છે. તો વળી એક શીર્ષક એવું મળે, કવિતા વિશે જુબાની દ્રિબાંગ સુંદર ની. એક શીર્ષક એવું છે, અફવામાં ઉડ્ડયન દ્રિબાંગ સુંદર નું. તો આ પ્રકારનું કાવ્ય ગુંફન શીર્ષક થી લઈને અંતના શેર સુધી એમની ગઝલમાં કવિએ કહ્યું છે. ચીનુ મોદીને આપણે કર્યા, વંશપાયન, દ્રિબાંગ સુંદર શું છે? આ દ્રિબાંગ સુંદર એની પેર ડોલ્યા, આ પંક્તિ આપણને છે મધ્યકાળના પ્રેમાનંદ પાસે, અને એથી આગળ પ્રાચીન સાહિત્યના મહર્ષિ વેદવ્યાસ પાસે, એટલે કે ભાગવત પાસે લઈ જાય. ભાગવતમાં વંશપાયન અને જન્મેજયની કથા છે. વંશપાયન ઋષિ જન્મેજયને મોક્ષ માટે જે કથા કરે છે, એ કથાના સંદર્ભ લઈને પ્રેમાનંદે આખ્યાનો લખ્યા. વંશપાયન એની પેર બોલ્યા, સુન જન્મે જઈ રાયજી, એમ કરીને પ્રેમાનંદે એ વંશપાયનની કથા, એ ભાગવતની કથા આખ્યાનમાં ઉતારી. ચીનુ મોદી વચ્ચે આવ્યા અને એને કીધું કે વંશપાયન એની પેર બોલ્યા, સુન જન્મે જઈ રાયજી, દરિયા વચ્ચે સોઈ પડે ને નદી ખોળવા જાય છે, દરિયા વચ્ચે સોઈ પડે ને નદી ખોળવા જાય છે. પણ આ સર્જક દ્રિબાંગ સુંદર ને લાવ્યા વંશપાયન ની જગ્યાએ, અને બોલ્યા ની જગ્યાએ ડોલ્યા કહ્યું. જુઓ કે દ્રિબાંગ સુંદર એની પેર ડોલ્યા, સુણ જન્મે જય રાયજી, ઝાકળની કાયામાં ચળકે નભની ભૂરી જાય. ઝાકળની કાયા, ઝાકળ ક્ષણજીવી હોય છે, અને એમાં શું ઝળકે છે? નભની ભૂરી જાય. નભ નહી, નભનું પ્રતિબિંબ, અને નભ એટલે આકાશ, આકાશ એટલે અવકાશ, ખાલીપો, એનું પ્રતિબિંબ. અને ભૂરી જાય એટલે ભૂરું, પછી નભ, અને ઝાકળ દ્વારા કવિએ આ દ્રિબાંગ સુંદરનો આપણને પરિચય બહુ સરસ રીતે કરાવી દીધો છે. તો એક કાવ્ય પેલું જે છે એનું શીર્ષક છે અંતિમ ગીરી પ્રવચન દ્રિબાંગ સુંદરનું, અને એમાં પોતાની અંતિમ અવસાન સંદેશ, જેમ નર્મદે આપ્યો હતો એનું સ્મરણ છે કે નર્મદનું, એ રીતે આ દ્રિબાંગ સુંદર એ શૈલીએ, નર્મદની રીતિએ અહીંયા એમનો અવસાન સંદેશ આપે કે યથા શક્તિ રસપાન કરાવ્યું, સેવા બનતી કીધી છે, ગિલાસમાં મોતી મૂકીને ગઝલ ઘૂંટડો પીધી છે. આ ગઝલ ઘૂંટડો અને એનો પરિચય આ કવિને આપણને કરવા છે. સર્જકતાના તો સ્ફુલ્લિંગો સંગ્રહમાં અત્ર તત્ર ઘણી જગ્યાએ સાહેબ મળે છે. જુઓ થોડાક દ્રષ્ટાંતો, એક યાદ રહે, શ્રૃંગાર મેં કીધું ને, ક્યાંક શ્રૃંગાર સાંકેતિક છે, ક્યાંક શ્રૃંગાર પ્રકૃતિ ના માધ્યમથી એ ઇરેટિકની કોટીએ સ્થૂળતાની પ્રસ્તુતિ રૂપે વ્યક્ત થયો છે, અને ક્યાંક એ સ્થૂળતા સૂક્ષ્મતાની ટોચ સાથે છે શ્રૃંગારમાં જ. તમે જુઓ, કસ્તુરી મૃગયા રમવાને કુંવર પાટવી નિસર્યાતા, ગંધ બાહવરી ડૂટી નિજની,
20 તંતુ થી વીંધી. 20 તંતુ એટલે કમળ નું ફૂલ તમને ખ્યાલ છે, એનો રેસો, એનો તાર, 20 તંતુ. એક જગ્યા એમ કે છે કે કેસુડાનો ઢગલો કરતા મન હુતાસણી બને પિયુજી, દ્રિભાંગ સુંદર ના આંસુ થી ઢેલ ગાભણી બને પિયુજી. વળી એક શેરમાં આ કવિ શૃંગારના ભાવને જરા આગવી રીતે મૂકી આપે કે પુંકેસરના ભાલે પ્રોવી પત્ર કિરમજી ભેજ્યો તે માઘ મહિને અક્ષર અડતા લઈ લજામણી બને પિયુજી. આ વાત મેં સ્થૂળ થી સૂક્ષ્મની વાત કરીને એનો એક શેર જોઈ લઈએ કે સ્તનને સ્તવન કહું, સ્તનને સ્તવન કહું તે ક્ષણથી રતિ આરતી બને. બહુ સરસ વાત કરી. સ્તનને સ્તવન કહું તે ક્ષણથી રતિ, જો સ્તન અને રતિ સ્થૂળ શૃંગારના સંકેતો, પણ આ સ્તવન અને પેલી આરતી એ અધ્યાત્મની ઊંચાઈ સાથે. સ્તનને સ્તવન કહું તે ક્ષણથી રતિ આરતી અર્થ ધરે, સૂરમો આંજુ સડી વળે તો સૂર ધરે સંજોગ પિયુજી. આવી ઉત્તમ રચનાઓ તો આ સંગ્રહમાં અત્ર તત્ર ઘણે મળેલી છે. એક જગ્યાએ તમે જુઓ આ શૃંગારનો જ ભાવ લઈને આવતી ગઝલની આવી જ થોડી પંક્તિઓ થોડા છે કે ચુંબન ચળકતા ફેંકું. ચુંબન આપણે તમે જોયા હશે, ચુંબન કરવું અને ચુંબન ફેંકવું અને એ ચળકતા, ચુંબન ચળકતા ફેંકું કિંશુક કળી બને છે. કિંશુક કળી એટલે ખાંખરાનું ફૂલ, કેસુડાનું. તમે ફૂલ જોયું હશે કેસુડાનું, કેસુડાનું ફૂલ. ચુંબન ચળકતા ફેંકું કિંશુક કળી બને છે, કાયા કલમની ઝૂરી સુરમાં સળી બને છે. વસ્ત્રો હરીને બેસું નેતરની ખુરશીમાં, કુંપળ કદંબે ઝૂલી ને કાચળી બને છે. હજુ એક એક ઓર જાય શૃંગારિક ભાવ એમાં પણ છે, ઇરોટિક પણ તમને ત્યાં પણ દેખાશે કે કિંશુક કળીની આંચે. કેસુડાનો તમે ખ્યાલ છે કેવો હોય છે, આગનો કલર હોય છે, એવો કલર કેસુડાનો હોય છે, એટલે એને આગ રૂપે કલ્પ્યો છે. અને એ આગ કઈ છે, સ્થૂળ નથી, દેહની અંદર જે લાગે છે કામાગ્નિ, એ કામાગ્નિની વાત કરવી છે કે કિંશુક કળીની આંચે વન વનમાં આગ લાગે. વનમાં એટલે તનમાં, તને તનમાં, જીવનમાં એમ પણ કહી શકાય. કિંશુક કળીની, અને તમને યાદ પણ યાદ હોવું જોઈએ કેસુડો એ ફાગણ મહિનાનું ફૂલ છે અને ફાગ ખેલવામાં શૃંગારના સંકેતો છુપાયેલા છે, એટલે કિંશુક કળી, એટલે કેસુડાનું ફૂલ, એટલે આ ખાખરો. કિંશુક કળીની આંચે વન વનમાં આગ લાગે, ચારે તરફ હુતાશન પ્રજવળું પરાગ્યા. પરાગ જે રજ છે જેનાથી એ પુંકેસર ને સ્ત્રી કેસર ને તમને વિજ્ઞાન ભણ્યા હશો પ્રાથમિક હાઈસ્કૂલની અંદર તો ખ્યાલ છે, એની પરાગ, એની રજ આ કવિ પ્રજ્વળે છે શેનાથી, પરાગથી. ચારે તરફ હુતાશન કામનો અગ્નિ પ્રજ્વળું પરાગે, ગુંથી ગઝલની સાથળ અગ્નિના સ્નાયુઓથી ખેંચે અનંગ લયમાં ઉચ્છલ રતિને રાગે. ખેંચે અનંગ લયમાં ઉચ્છલ રતિને રાગે. આ અનંગ એટલે કામદેવ, રતિ એટલે સૂક્ષ્મ એવો કામ, અને એનો સંયોગ આ કવિ એમની આકૃતિમાં કરે છે. આવી રચનાઓના સંદર્ભો તમને મળી રહે, ઘણા 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 મળી રહે. એક શેર ઉલ્લેખ કર્યા વિના નથી રહી શકતો. સંદર્ભો મારી પાસે ચિત્તમાં એમ સામે મારી પાસે થોડા કાગળો છે, એમાં અઢળક છે, પણ એ બધાને સાઈડમાં રાખ્યા છે.
અને એમ જ જે 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 આવતું જાય છે સિક્વન્સમાં એ કહેતો જાઉં છું. એક જગ્યાએ એક શેર એ બહુ અદ્ભુત આપે છે કે સ્તન કરતા બસ રતિ ભાર ક્ષીણ ચંદ્ર ચળકતો આભ વિશે. શું સર્જકતા દાખવી છે સાહેબ. રતિભાર નો બે અર્થ થાય, રતિ દીર્ઘ કરો, રતિભાર એટલે થોડુંક વધારે. પણ રતિમાં એ કવિએ રસવઈ કરી છે અને એ રતિ દ્વારા પેલા સૂક્ષ્મ કામની વાત કવિને કરી છે. સૂક્ષ્મ કામની વાત સ્તન કરતા ચંદ્રને કોની સાથે સરખાવે છે? સ્તન સાથે. પણ ક્ષીણ કીધો, ચંદ્ર એ સ્તન કરતા ક્ષીણ. અને કેટલો? તો રતિભાર. તીરસ્વઈ માઇન્ડ વેલ. સ્તન કરતા બસ રતિભાર ક્ષીણ ચંદ્ર ચળકતો આભ વિશે. આ છે કલ્પનો કવિ એમની કવિતામાં લઈ આવે છે. અરૂઢ ભાષાનો અનુભવ આપણને થાય છે પ્રત્યેક ગઝલે. સ્વર તો ગઝલનો છે પણ શૈલી તમને એમાં જુદી જુદી મળે, ક્યાંક ગીતની, ક્યાંક લોકગીતની, ક્યાંક આખ્યાનની. અને ગઝલ ગઝલ તરીકે તો છે જ. વિવેચકને ઠપકો પણ અહીંયા મળી રહે, સંપાદકના સંદર્ભે પણ અહીંયા મળી રહે. લવિંગની કૂચીથી લીલું ઘર તાંબુલનું ખોલ્યું તો દ્રિભાંગ સુંદર ચંદ્ર મૂકીને કહો શીદ ચારોળી લીધી. શું વાત કરે છે વિવેચકના સંદર્ભે? વિવેચકનો જે દ્રિભાંગ સુંદરને ઠપકો છે એ રચનામાંથી આ વાત છે. આવા સંદર્ભો તમને મળી રહે સંપાદકો પ્રતિ પણ. આમ તો જુઓ કે મુઈ ચણોથડીના મૂલે આલો ચાંદ હો, એ સંપાદકની વાત કરવા માંગે છે કવિ. એટલે કવિ એમ કહી શકાય કે આ બધી રચનાઓ, આવા તો ઘણા સંદર્ભો હું ટાંકી શકું પણ સમય મર્યાદા હંમેશા નડતી હોય છે એટલે હું થોડાક સંકેતો પછીની રચનાઓનો આપી અને મારી વાતને પૂરી કરીશ. પણ મારે કહેવાનો મતલબ એ છે કે કવિએ જે ભાવ અને ભાષા, શબ્દ અને લય, અર્થ વિરામ અને યતિનો પણ વિનિયોગ કાવ્ય આકાર સર્જવા માટે કર્યો છે. કવિને ભાષા, આપણી ગુજરાતી ભાષા વિશે ચિંતા છે અને એ ચિંતા ભાષામાં જ અવનવા પ્રયોગો કરીને એમણે વ્યક્ત કરી છે. અને આવા સંદર્ભો તો પુષ્કળ મળતા રહે. કાગળ ને શાહી ને શબ્દ ને તમે જો ખડીયો ને કાગળ નો સ્ફટિક દેશ આપણે જોઈ ગયા, શબ્દ દુશાલો જોઈ ગયા, શાહીના તમસ, તમસ એટલે અંધકાર વિદ્યાર્થીઓ માટે, શાહીના તમસ કે ખડીયો, છંદ, લય, ઇન્ડિપેન્ડ, કાગળ, શાહી, અક્ષર, સતત અવનવા સંદર્ભો કે કલ્પનોથી એક ઊંચાઈને આ તાકે છે. ગઝલ વચોવચ દ્રિભાંગ સુંદર ઢળી માફક ઢળી પડું, જીભ ઝૂલણા ભાષા સૂંઘું, ઘ્રાણ અનર્ગત છરી પડું. એક રચનામાં, એક શેરમાં એમ પણ કહે સ્તવન કરું પ્રથમ પહેલા. આપણે સામાન્ય રીતે લોક પરંપરામાં ગણપતિનું પહેલું સ્તવન થાય, અહીંયા શું કહે છે? સ્તવન કરું પ્રથમ પહેલા શ્રી સફેદ સમથળ કેવળ છે. કાગળની વાત જે સફેદ છે અને સમથળ છે, સમથળ દ્વારા ઘણો બહુ માર્મિક સંકેત કવિએ કર્યો છે. સ્તવન કરું પ્રથમ પહેલા શ્રી સફેદ સમરથ છે, ખીણ ડુંગર ને ખડીએ ભૂરો તે ભંગુર પથ કેવળ છે. આ ભંગુર પંથના આ યાત્રી એ ખડિયામાં જે ખીણ અને ડુંગરના પ્રદેશો છે એને અતિક્રમીને એક સર્જકીય કૌવત દાખવી શક્યા છે. ભાષાના સંદર્ભો એમ પણ આવે કે ગરક થાવ હું છંદો લઈમાં, છાંટા ઉડતા છેક અહીં,
ભાષાની ડૂટી ડહોળે તે બ્રહ્મા લગભગ મરહૂમ છે. ગોડ ઇઝ ડેડ, ઈશ્વર મૃત્યુ પામ્યો છે. એની જે વાત કરવી છે ને, એ કવિ એ કહે છે કે ભાષાની ડૂટી ડહોળે તે બ્રહ્મા લગભગ મરહૂમ છે. કાગળ એક કપટ, જો કાગળ એક કપટ. મિત્રો, વ્યાકરણ વિશે જ કળી જાશો. વ્યાકરણ નહી, વ્યાકળ કરે છે રની જગ્યા. વ્યાકરણ વિશે જ કળી જશો. સુપડકનનું લોક ફોક સૌ બધિરના મનમાં બૂમ છે. આ જે વાત કવિ જરા આગવા અંદાજની અંદર, એટલે એમ કહી શકાય કે અહીંયા દ્રિવાંગ સુંદરનું આત્મસ્થાપન છે પ્રારંભે આપણે જોયું. તો આગળ જતા એ જ દ્રિવાંગ સુંદરના આત્મશ્લાઘા પણ છે. ખડકાળ ખડિયામાં ખૈયામ માણસ. ખૈયામ એટલે મતલબી, ખડકાળ. જો પ્રાસ, ખડકાળ ખડિયામાં ખૈયામ માણસ. અલમ, હું કલમ ખોતરું છું ખમૈયા. ગીરવે મૂકી જીભને શબ્દ વેંશે. આપણે જે કવિ સંમેલનો જઈ રહ્યા છીએ ટીવી પર ને જાહેર કાર્યક્રમોની અંદર ને સોશિયલ મીડિયાના માધ્યમની અંદર, એની ઉપર કવિ કેવો વ્યંગ કરે છે કે ગીરવે મૂકી જીભને શબ્દ વંશી ખરીદે નગર ચક્રવર્તી ગવૈયા. ખરીદે નગર ચક્રવર્તી ગવૈયા. કલમ ખોતરું ફાંસ વાગે તરસની. તરત ડોક મરડી ટહુ કે બપૈયા. તરત ડોક મરડી ટહુ કે બપૈયા. સાહેબ, આ માણસના સર્જનમાં પ્રારંભથી એક જુદાપણું વળાયું છે. એક આગવો અંદાજ, એક ગઝલ હોય કે પછી ગીત હોય. ચંબેલીને પાંદે ઝાકળના વલકલ પહેરીને બેઠી ગઝલ રૂપાંદે. ચંબેલીને પાંદે, આવું ઉત્તમ એવું ગઝલ એવું ગીત હોય પણ આ કવિ એમની ઓળખ એ રચના દ્વારા સિદ્ધ કરે છે. થોડી વર્તમાન સ્થિતિ અને માણસ જે રીતે ક્રૂર બનતો ચાલ્યો છે, ચારે તરફ મારામારી, હત્યા, ખૂન કે બોમ્બ ધડાકા થઈ રહ્યા છે, એનાથી કવિ વ્યથિત છે. અને એક ઊંચાઈને છોડીને કવિ એક સરસ મજાની ગીત રચના અને અને વર્તમાન સમયની ગીત રચના એક સહજ ભાષામાં અને સરળ ભાષામાં અમીરે ગડ પાવડરના માણસો એ દ્વારા રજૂ કરે. જુઓ એની થોડાક અંતરા, થોડી પંક્તિ અમીરે. અન્ય રચનાઓથી આ કઈ રીતે જુદી પડી છે માર્ક કરજો. અમીરે ગન પાવડરના માણસો થોડા સુંદર છે, જાજા છે દિર્ભંગ. જેને તોપચી વાલો ને વાલો સાણસો. અમીરે ગન પાવડરના માણસો. હવે પછીનો અંતર જુઓ કેટલો માર્કેબલ છે. મારે તે આંગણ હિરોશિમાનું ઝાડ. જે હિરોશિમામાં બોમ્બ ધડાકો થઈ અને લાખોના જીવ લેવાયા હતા. શિમળાનું ઝાડ તો આપણને ખબર છે, એ છે કે આપણે પાછા અર્જુનને પેલા ગુપ્તવાસ પાસે લઈ જાય. પણ અહીંયા લખે છે હિરોશિમાનો વાસ. શિમળો હથિયારોથી દૂર જઈને અહિંસાનો ભાવ કેળવતો એક પ્રતીક છે. પાંડવોએ એમના હથિયારોને શિમળાના વૃક્ષમાં મૂકી અને એક વર્ષ ગુપ્તવાસ ગાળવાનો, એટલે હથિયાર શિમળાનું વૃક્ષ હથિયારથી દૂર લઈ જવાની એક ઘટના છે હથિયારોથી. પણ હિરોશિમા એ હથિયારોની એક ચરમ સીમા છે. તો આ બે શબ્દને સાંકળીને એક નવો શબ્દ કોટ કરે છે આ શબ્દ. હિમારે તે આંગણે હિરોશિમળાનું ઝાડ. ઝૂલે મરડાના પાંદ, ઝૂલે દધીચીના. આ દધીચી પાછા દેવોને પેલા અમર એવા હથિયાર આપવા માટે પોતાના હાડકાનું દાન કર્યું હતું એ દધીચી.
ઝૂલે મરદાના પાંદ, ઝૂલે દધીચીના હાડ, મોગરાએ ભડથું થઈ ગયા, કાળો કારતુસ બન્યો કુણો દેશ, ભૂરા ભડવાને માથે રાતું. જો આ લોકો પ્રત્યે કેવી ભાષા આવે, ભૂરો ભડવો, ભૂરા ભડવાને માથે રાતું ફૂમતું, લીલા ચેલકા બાળીને પાડે મેષ, કરણા ઘોટીને મુશળ ઉગતા. મુશળ એટલે પાછો મહાભારત અને કૃષ્ણનું મોક્ષળ પર્વ યાદ આવી. કરણા ઘોટીને મુશળ ઉગતા, આ વેદના, આ રચનાને એક જુદા જ પ્રકારની કવિની એક નિજી ઓળખ બની, નિજી ઓળખ પ્રગટાવે છે. ગદ્યખંડો થોડાક મિત્રો તમને પરિચય અપાવું કે એ ગદ્યખંડો મેં તમને એમ કીધું ગદ્ય કવિતાથી એની લગોલગ બેસે એવા પ્રકારના છે. પ્રારંભે કવિ પૂર્વાર્ધમાં એક આક્રોશ સાથે બે પંક્તિ મૂકી અને પછીથી એ લખે જે છે જે ગદ્યમાં, એનું થોડુંક એક્ઝામ્પલ, થોડાક દ્રષ્ટાંત. લાયા સાખી બનાય કર ઇત ઉત અચ્છર કાટ. કેવા લોકો છે આ લે ભાગુ કરે, કોઈકમાંથી બે પંક્તિ લીધી, કોઈમાંથી વિચાર લીધો, કોઈની ભાષા છીનવી, કોઈનો છંદ લીધો અને પોતાને નામે ચડાવી દીધું. લાયા સાખી બનાવ્યું શું, ખાલી એક સાખી. લાયા સાખી બનાય કર ઇત ઉત અચ્છર કાટ, કરે કબીર કમલગ જીએ જૂઠી પતલ ચાટ. આ જૂઠી પતરાવળી ચાટીને ક્યાં સુધી તું જીવીશ હે લે ભાગુ કવિ, હે ચોર. આ કવિનો આક્રોશ છે. અને કબીર આવ્યા, જો કબીર એવું નથી કે કબીર બાણીમાં, એલા કબીર એ પેલા બનારસ ડાયરીમાં જ છે, અહીંથી કબીર ઉદ્ભવ્યા છે. કહે કબીર કબલગ જીએ જૂઠી પત્ર ચાલ, દ્રિવાંગ સુંદર ની જીભે ચાટ્યાનો ચળકાટ. દ્રિવાંગ સુંદરો, દ્રિવાંગ સુંદર ની જીભે ચાટ્યાનો ચળકાટ, કાચો દાણો અન્નનો. આ તકલીફ ક્યાં રહી ગઈ, પૂરું પચ્યું નથી, કાચો દાણો અન્નનો આ તેનો કચવાટ. આ કવિ આ જે કચવાટ છે ને એની સામે તીરતા કે છે. કવિ બહુ સરસ વાત કરે છે. પેલો ગદ્યખંડ હું તમને કહું કે દ્રિવાંગ સુંદરે ઓડકાર ખાધા અને ગંધમાદન પર્વત પરથી ગબડેલા મરુતો માળવે જઈ પહોંચ્યા. વ્યંજન વલુરિયા તો વનમાં દવ લાગ્યો, મેઘા ડંબરે એમના જૂતિયાને પાલિશ કરી, દિવાલો સોળે શણગાર સજીને દર્પણ બની, એમણે ફિલ્મ ગીતના ઢાળમાં સીટી વગાડી તો પોલીસ વાળાઓએ અંગત પિંગળ શસ્ત્ર રચી દીધા, પ્રલય પુરુષે શંખ ફૂકીને એમના કાનને જય ઘોષથી અભડાવ્યો, તો ખુલી ગયેલી મચ્છરદાનીમાં સિંજારવ બનાવટી પેલા આભૂષણોનો અવાજ સિંજારવ ફેલાયો, વૃદ્ધ ગઝલકારને રસ્તા વચ્ચેથી શેર ચડ્યો. અને પછી શેર મૂકે સીમની કોરી હવામાં મોરના ડાઘા હતા, જે સૌથી પહેલો શેર કીધો તો મેં તમને, ભેજથી એ ઓગળીને શ્રાવણી શાહી બને. અને પછી લખે દ્રિબાંગ સુંદરે પુંકેસરની સળી હાથમાં ચાલી કિત્તાની શોધ કરી. કિત્તા એટલે જેની એક એક પેલ, પેલા શાહીના ખડિયામાં બોળી અને લખતા તેવી કલમ. એટલે પરવાળાના ઉકરડે અંગવા બેઠેલા છોકરાઓએ બીજો શેર જોડ્યો. જો કેવા અંગવા બેઠેલા છોકરાએ બીજો શેર જોડ્યો કે લોહીમાં રમતી મૂકેલી પૃથ્વીઓ અદ્ભુત છે, લોહીમાં રમતી મૂકેલી પૃથ્વીઓ ભૂલી પડી, તે ચણોથી ઝૂમખા થઈ ઝૂલતી ગાઢા વને. ઉત્તરાર્ધમાં પણ કબરમાંથી બેઠા થતા દ્રિભાંગ સુંદર, તમે જુઓ એના એનો એક ખંડ કે દ્રિભાંગ સુંદર તો હવે વાયવ્ય થઈ ગયા, કવિતામાં તો એ ફેંટાની બોટલ સ્વરૂપ હતા. જો કેવી ઉપમા આવી, ફેંટાની બોટલ સ્વરૂપ હતા કવિતામાં. એમના સંપાદન કાળમાં એમણે, તમે મારે કશું જ નહીં કેવું પડે, સુગ્ન ભાવકો શ્રોતાઓ આમાં જે વ્યંગ છે ચકચાઓ તરફનો, ચંદ્રના તરફનો કે પછી
આ પ્રકારના દ્રિભાંગ સુંદરો કે સંપાદકો તરફનો એક કળી જશો, એમના સંપાદન કાળમાં એમણે ઘણી ચક્યાઓને કાવ્યાશ્રય આપેલો. એમાંની એક સિંહણ દ્વીપની આધેડ કામરૂ કન્યા અત્યારે ચંદ્રના પાપડ વણથી ચરકે છે. એમને મળતી રોયલ્ટી માંથી વ્યંઢળોને એમણે પુલિંગ વહેંચેલા. ત્રેઓશીના પૂર્વજો હિંગનો વેપાર કરતા હતા. એમના લાઇટરની ટોચે સ્વયં સૂર્યચંદ્ર બિરાજતા. એમના જવાથી પ્રકાશકો જુગનું થઈ ગયા અને ભાવકો બળથું. આ વાત સર્જકે આ ગદ્યખંડમાં કરી છે. એમના જોડાની ચેડ થકી મંદાક્રાંતા શીખવા નવો દીતો હવે કદાચ જીભ ફટકારી મારે. એમની સમાધિ પર ફૂલ ચડાવવાથી વસુકી ગયેલા ગઝલકારોને આ ઉંમરે ઓધાણ રહે છે. શું વાત કરી છે સર! આવા દ્રિભાંગ સુંદરોની સમાધિ પર ફૂલ ચડાવવાથી શું ફાયદો થાય? તો એવા ગઝલકારો કે જે વસુક્યા છે, લગભગ વસુકી ગયા છે, એમને પણ હવે ગઝલના ઓધાણ રહે છે. આ વાત કવિને કરી છે. આવા ખંડો, ગદ્યખંડો ઘણા છે. કવિને પ્રશ્ન છે કે આ રાગોટા તાણતા કવિઓનો ચહેરો હવે આ ચાંદનીમાં તતરી ગયો છે, ત્યારે પ્રશ્ન એ જ રહે છે કે ક્યાં છે કવિનો ચહેરો? અને જવાબ મળે છે કે તો છેલ્લા 14 વર્ષથી વેકરવો થઈ ગયો છે. વેકરવો કવિ ની એક અછાંદસ રચના સાથે હું મારા વાતને વિરામ આપ્યું. એ આખું અછાંદસ નહીં, એના નાનકડા થોડાક ટુકડા. અને એક કવિતામાં કવિને આ યંત્રથી, તમને ખબર હશે કમ્પ્યુટરથી તમે ટાઈપ કરો એ જુદી વસ્તુ છે, પણ તમે શબ્દ નાખો અને કવિતા બની જાય, છંદ સિલેક્ટ કરો અને કાવ્ય એ જ છંદમાં લખાઈને આવી જાય. આવું યાંત્રિકીકરણ જ્યારે થઈ ગયું હોય, આવી કમ્પ્યુટરની મદદ લેવાતી હોય અને યંત્રના માધ્યમથી સાહિત્ય સર્જન કરતા એવા કવિઓને અહીંયા લીધા છે એમ કહી શકીએ આ કવિએ. હેલો, હા, હું કોશિશ કરું કે મારો અવાજ થોડો વધે. બરાબર છે, બરાબર. ઓકે, ઇટ્સ રાઈટ. અને બસ, વી આર નિયર ટુ એન્ડ, જસ્ટ 3 or 4 મિનિટ્સ. આ છેલ્લું અછાંદસ. આને તમે ડાયલોગ વિથ સેલ્ફ કહી શકો. કે પછી આ નવોદિત કવિઓ છે ને, એને થયેલું સંબોધન છે. કવિ કહે છે, જુઓ હવે કવિના શબ્દો, થોડાક શબ્દો. તું અટકી જા દોસ્ત, રોબર્ટ ફર્સ્ટ નો પડછાયો છુંદીને એક રોબોટ પડે ઉભો છે, માણસ વિશે ડેટા પ્રોસેસિંગ થી કવિતા લખે છે. એક ખંડમાં એમ લખે, ગલુડિયા તો છે રૂપાળા, સુવાળા રૂછાળા ને જરી કાબર ચિત્રા, પણ એ બાજુ જરા સાચવીને જજો. પેલી અહીંયા પ્રશ્ન છે, પેલી એટલે કોણ? આમ તો કૂતરી હોવું જોઈએ, ગલુડિયા છે તો, પણ કવિને કઈક બીજે સંકેત તાકવો છે. પેલી કમ્પ્યુટરી ભાષા સામે આક્રોશ ઠાલવો છે, એટલે પેલી કીધું. પેલી ફાફેડી ન જાય, કરડી ન જાય. બુદ્ધિના જૂના બારદાનમાં અડકાયેલી કમ્પ્યુટરી વ્યાય છે 2 દાડાથી. આક્રોશ કવિનો. એ જ કાવ્યમાં આગળ એમ લખે કે દૂધે ભર્યું રાયણું, પડ્યું પડ્યું કોખડી થઈ જાય. એમ દ્રિભાંગ સુંદર 20મી સદીની હડફેટે ચડીને ન્યૂઝ પેપરની ચરબીદાર હેડલાઈનનો ટાઈફો બની બેઠા છે. હવે હું તોપને હાલરડું ગવડાવું કે બંદૂકથી બેક સરકાર સાંધું? કવિનો આ પ્રશ્ન વેધક છે. અંતમાં કવિ રાવજીને યાદ કરે છે, આપણી ભાષાનો એક ઉત્તમ કવિ. અને એની સામે પેલા છીછરા પાણીમાં છપછપિયા કવિતા કરતા કવિઓને એક નવી દિશા ચીંધે છે. કે ભૂખથી રીબાતું પેલું વલ્લવપુરા ગામ, મારી કવિતામાં કરપાય. હાય વલુરે, પેટ વલુરે હૈસો, પૈસો મારો પરમ પ્રતાપી પૂર્વજનો પરસેવો,
કુબેર ના હાથ નો સુગંધીધાર મેલ, આપણે એમ કહીએ પૈસો તો હાથ નો મેલ છે, પણ આ લેભાગુ અને કવિ સંમેલન ના આવા કવિઓને માટે કવિ એમ કે છે કુબેર ના હાથ નો સુગંધીધાર મેલ, એમાં પેટ્રોલ ની ગંધ, એમાં ડોલર ની ગંધ, દમરા ની ગંધ. આ સાંકેતિક છે પેટ્રોલ ની ગંધ, આ ડોલર સાંકેતિક છે, આ ડમરો સાંકેતિક છે, સમજદાર સમજી જશે. અને એ ગંધમાં સબડતી મારી બચ્ચરવાળ પૃથ્વી, ને બચારો જીવ બોબડો કવિ, કવિતાનું ચોપાન્યું ને ફલાણી કંપનીનું ડળક ડળક ડિવિડન્ડ વોરંટ, બે એકી સાથે ટપાલી અમને આલિયા કી કી કી, ને લઈમાં લંકા રોપી લગભગ જાલિયા કી કી કી, ગાલે કેમિક્સ અને ભાલે ઇકોનોમિક્સ નો થથેડો કરીને ટીવી ના એરિયલ થી મોતિયો ઉતારતી મારી બાળ કુવારી પેઢી પરણવા બેઠી છે એક લુલા હિજ્જડ રોબોટ ને. અંતમાં કવિ બહુ જોરદાર સંકેત કરે છે કે નક્શીદાર ખુરશીમાં બેઠો બેઠો તું તો હજી આંગળામાં કુદરતનો ઠઠારો કરીને સીતાફળની માફક ચીપી ચીપીને લઈની લીલી દાબડીમાં શબ્દની મધુર પેશીઓ ગોઠવે છે. ગદેલામાં ગાદલામાં ગદેલામાં કુમળો પોચો કુલો ગોઠવીને તું તો ઈંડી પેડનું સાંભેલું કરીને ડુંટીમાં કવિતા ઠઠુમે છે ને મનમાં ફરહાટ મારે છે પિંગળનો. પણ હવે આ પણ સાંભળવા જેવું છે, પણ તારા ગામની ભાગોળે નમાર મુંડો રોબોટ ઉભો ઉભો મૂત્રે છે, એ જોઈને ત્રિભાંગ સુંદર તો તને એટલું જ કહેશે કે પ્રિય મિત્ર તું કવિતા ન લખે તો નહીં ચાલે. અસ્તુ, આભાર રમજાનભાઈ, તક આપી આપે મને હરીશ બિનાશુના પ્રથમ કાવ્ય સંગ્રહ ધ્રિવાંગ સુંદર એની પેરે વિશે બોલવાની. ખૂબ ખૂબ આભાર. ખરેખર બહુ જ મજા પડી સાહેબ, આપનો વિશેષ આભાર. કારણ કે અમારા બધા મિત્રો ભાવકો જે આપણી સાથે છે એને આમે કવિતા જરાક આપણે આગળ કહ્યું તેમ ઓછી પચે એવો વિષય, અને એમાં આ તો જરાક કબજિયાત કરી દે એવી કવિતા, એટલે એને આપણે આ આટલી ડાયજેસ્ટેબલ બનાવીને મૂકી એ સૌથી મોટી વાત છે. અને અમને બધાને આજે એ વાત સમજાય છે કે આવા કવિની પાસે જતા પૂર્વે કેટલો અભ્યાસ, કેટલા બધા સંદર્ભોનો આપણને પરિચય હોય તો એક નાનકડી કવિતાને કદાચ આપણે અલ્પાંશે સમજી શકીએ. આપ જે રીતે આગળ પાછળના હિરોશિમાથી સીધા મહાભારતના સંદર્ભમાં આવી જાય, એક જ શબ્દમાં કવિ બે સંદર્ભો જોડે, અને એ જો ન સમજીએ તો ક્યાંથી આ કવિતાને પામી શકીએ, એવા એક પછી એક સંદર્ભો ઉઘાડતા ગયા. અને કવિનો આક્રોશ તમારી વાણીમાં પણ અમને અનુભવાયો, અને મને તો એક એ પણ લાગે એક ભાવક તરીકે કે આ કેટલી જબરદસ્ત હિંમત કહેવાય કે હજી તો પહેલો જ કાવ્ય સંગ્રહ અને એ કાવ્ય સંગ્રહમાં અખા જેવો ડખો જેણે કર્યો એવો આપણો આ કવિ, આ સમયનો અખો, કે જેણે આટલી સ્પષ્ટ. એક પ્રશ્ન એ થાય છે સાહેબ કે આ જે આક્રોશ છે કે પાછળની જે બધી સાધો વાળી જે કવિતાઓ છે એ બધામાં ક્યાંક સમ્યો છે અને એની દિશા એની કવિતાની જી ઘણો શબ્દ છે અને ધીરે ધીરે મેં ના કહ્યું હમણાં પ્રત્યેક સંગ્રહ એ તમે તાંબુલ લો, તાંદુલ લો, સુનોભાઈ સાધો લો, શબ્દોમાં જિનકો ખાસ ખબરા પડી લો કે બનારસ ડાયરી પાસે આવો, તમે જુઓ એક જુદી કવિની ચાલ દરેક સંગ્રહમાં વર્તાય છે અને ધીરે ધીરે છૂટતા ગયા છે. તમે અથા તો કાવ્ય જિજ્ઞાસા એ કવિનું એક પુસ્તક છે, એમના લેખોનું એમને એમાં એમની કેફિયત પણ છે, અને સ્વયં કવિએ સ્વીકાર્યું છે કે હા હું પહેલી જે પ્રારંભે મારે જે ઇરોટિક ભાવ જે હતો અને એ ભાવથી હું ધીરે ધીરે મુક્ત થતો ગયો છું. એટલે કવિની જે છે ને વિષય સંદર્ભે એમ કહી શકાય કે એક ઊંચાઈ અધ્યાત્મ તરફની ગણો તો એ તરફની ત્યારે પહેલા એ હતું જ,
પણ પછી તમે જે સુનોભાઈ સાધોમાં હોય કે પછીના આ બનારસ ડાયરી સુધી તમે આવતા આવતા એક નવો નોખો પરિચય આપણે મળી રહે છે. જેમ અમીર તો ગન પાવડર ના માણસો, તો પેલો એક ફેરિયો છાપા વાળા છોકરાનું જે એક સરસ મજાનું કે વિદ્યાનગર ના પોપટો જેવી આ કવિની એક રચના તમે જુઓ, તેમાં સહજ એ રીતે એમની અછાંદસ ની ચાલ તમને એક અનુભવવા મળે છે. એટલે એટલે વૈવિધ્ય છે આ કવિના પ્રત્યેક સંગ્રહમાં, એમનું વૈવિધ્ય એ જ એમની ઓળખ છે એમ કહી શકાય. બિલકુલ બિલકુલ જી. એટલે અત્યારે આ રીતે સ્પષ્ટ અભિવ્યક્ત થવું એ લગભગ ગુનો બનતો જાય છે એવા સમયમાં. રમજાન જે તે કવિઓ એ આક્રોશ વ્યક્ત કર્યો છે, એ રમેશ પારેખ હોય જી, ચિતાંશુભાઈ હોય, એ લાભશંખ ઠાકર હોય, કે સુરેશ દલાલ હોય, સોરી સુરેશ જોશી જોશી, આ કવિઓ કવિઓને આજે એક ખોટી રીતિ જે ચાલી રહી છે કાવ્ય સર્જનમાં, એક નોખી પરંપરા એક જુદી દિશામાં લઈ જઈ રહી છે, નવી પેઢીને ગેરમાર્ગે દોરી રહી છે ટીવીના માધ્યમથી કે સોશિયલ મીડિયાના માધ્યમથી, અને કવિતા વિશેની ઓળખ જાણે કે લુપ્ત પ્રાય બની ગઈ છે. ત્યારે કે ખરેખર કવિતા એટલે શું એમ, એ ક્યારે ક્યારે ટકશે, એ શું લુપ્ત થશે? એટલે એટલે તો કે છે કે પુખ્ત વયના પવૈયા, આવો શબ્દ આક્રોશમાં વાપરે છે. અગવા બેઠેલા છોકરાને શેર ચડી આવ્યો, આવા છે અગવા બેઠેલા છોકરાને શેર ચડી આવો, શું વાત કરવા માંગે છે? આ બધું બહુ સરસ રીતે આક્રોશ સાથે, અને ક્યારેક તો સાહિત્યમાં કે કવિતામાં ન શોભે એવા શબ્દ નહીં, વ્યવસ્થિત રીતે આમ છે જ તમને અળખામણો ન લાગે એ રીતે મૂકીને, ભાષા તને ભોગવે છે ભવૈયા, આ જે ગાભણા થઈને જણે સવાસો સવૈયા, આ જે વાત કરવી છે કવિને ભારો ભાર આક્રોશ છે. સાહેબ, આપણી સાથે ઘણા વિદ્યાર્થી મિત્રો પણ છે કે જે લોકો નવા નવા કવિતા લેખનની દિશામાં આગળ વધી રહ્યા હોય, એમ આમ પહેલી અભિવ્યક્તિ પણ એમ થાય કે જાણે કે કવિતાના રૂપમાં આવી હોય, એક એવી ફેશન આવી એક સમય કે ગઝલ ઇઝ ઇક્વલ ટુ કવિતા, અથવા કવિતા ઇઝ ઇક્વલ ટુ ગઝલ, અને એ તો લખાય આમ તેમ સહજ લખાય. જોડકણા ને પણ અમે બધા કવિ કહીને કવિતા કહીને આગળ મૂક્યા કરી, તો એ બધા જે હોશ થી આ ક્ષેત્ર તરફ આવતા હોય એમાં અમારા બધા જેવા મિત્રોની એની જે કચાશ હોય, આ હોય તે હોય, એની સામે આ ઝટકણી, અને એમાં બિચારા ક્યાંક ઉગતા છોડ કરમાઈ ન જાય એવી એવી ક્યાંય આપણે અનુભૂતિ લાગે ખરી કે કાચું પાકું ના, એટલે ખોટો રસ્તો પકડાઈ ગયો હોય તો પેલા દિશા દર્શકો આવે છે ને, માઇલસ્ટોન આવે છે, દિશા દર્શક આવે, લેફ્ટ ટર્ન, યુ ટર્ન, ડોન્ટ ગો અવે આવે છે, ગો બેક. તો આ છે ને, જો એ લાઈન ઉપર ચડી ગયા હોય તો ગો બેક નો સાઈન બોર્ડ છે આ કવિના આ કાવ્ય. અને બીજી વાત એ છે કે જરૂરી છે એક જાગૃતિની દિશામાં તેજીને ટકોરો એમ કહી શકાય, અને સર્જન કરો એમ, પણ એ પ્રકારનું કરો. એટલે ઉમાશંકર પાછા આપણને ઉમાશંકર એક જુદી રીતે યાદ આવે, એને કહ્યું હતું કે સૌંદર્ય પી ઉર્જરણ ગાશે પછી આપ મેળે. તો વાત એ છે કે આ પ્રકારના કવિઓને સોશિયલ મીડિયામાં કયો કવિ આમાં સારા, એવું નથી કે સોશિયલ મીડિયામાં આવતા બધા જ આ કવિ કે છે પ્રકારના લેભાગો કે છીછરા છે, સરસ કવિઓ છે એમાં. નામની નવી પેઢીની અંદર મને ગભી જાય એવા ઘણા નામો હું આજે ગણાવી શકું, અને એ સોશિયલ મીડિયાથી જીવંત છે. એટલે એમની પણ બીજી વાત એ છે, એક બીજી મજાની વાત એ હું કહીશ કે સામાન્ય રીતે ઘણા સર્જકોએ ગઝલના સ્વરૂપનો સ્વીકાર નથી કર્યો, ગઝલ તે કવિતા કેવા ગણાતી હશે. આ કવિએ સાહેબ આને આની પૂર્વે પણ આપણે ત્યાં છે મરીજથી શરૂ કરો કે એ પહેલાથી શરૂ કરો, અને એક પડાવો જે આવ્યા ગઝલ ક્ષેત્રે એ એમણે સિદ્ધ કરી બતાવ્યું કે નહીં, ગઝલ એક કાવ્ય સ્વરૂપ છે અને ઉમદા રીતે એમાં વ્યક્ત થઈ શકાય છે. આ કવિની એ શ્રેણીમાં તમે નામ મૂકી શકો કે ગઝલને કાવ્યરૂપ આપવામાં જે કેટલાક નોંધપાત્ર માઇલસ્ટોન છે, એમાંનો એક માઇલસ્ટોન એટલે હરીશ મીનાશ, એમ હું હકપૂર્વક કહી શકું. જી બિલકુલ, આપણને નવલરામ પણ યાદ આવતા હતા કે એમ નાટક સ્ટેટક કરવાનું છોડી દો એવું જે કહી દે, આ જાણે કવિ કવિના રૂપમાં એક વિવેચક આપણી સામે આવે કે ભાઈ મહેરબાની કરો. હા જી સર, આપણી સાથે ઘણા યુવાન વિદ્યાર્થી મિત્રો પણ છે, તો એમને કોઈ પ્રશ્ન હોય તો જરૂરથી તેઓ પોતાનો ઓડિયો વિડીયો ઓન કરી અને સાહેબ સાથે સંવાદ કરી શકે.
જી સર, હા જી સરોજબેન, આપને કઈ કેવું છે? હા હા, પ્રથમ તો વ્યાસજી ને ઘણા ઘણા વંદન. નમસ્કાર જી. આપે તો કાવ્યોની ભાવ ભાષા મૌખિક રીતે પઠણ અનેક રસ્તે ઉઘાડી આપ્યા છે. અઘરામાં અઘરું કાવ્ય કરવું એને એટલું સરળતાથી એને મૌખિક રીતે જે રીતે આપે વર્ણન કર્યું એ ખૂબ ખૂબ ગમ્યું છે. આપનો ખૂબ આભાર રમજાનભાઈ. રમજાનભાઈ આપ અમને આ આનંદ લોક માં લઈ ગયા, તમારો પણ આભાર. હા, આંગળ ચિંતાનું પુણ્ય મળશે રમજાનભાઈ ને. મને બહુ મજા આવી. બહુ ઉત્તમ કામ કરી રહ્યા છો. મેં તો પ્રથમ વાર જ આવું કાવ્ય પઠન સાંભળ્યું. જી જી, કાવ્ય તો બહુ સાંભળ્યા છે, પણ આપે જે મૌખિક રીતે કર્યા એ અદ્ભુત છે. મારા ફરી ફરી વંદન. ફરી એ વિશેષતા છે, અને એમના મુખે આ રીતે કવિતા પાઠ સાંભળવો એ પણ એક લાભો છે. એટલે સાહેબ, આપને કહું, સરોજબેન રજનીભાઈ વ્યાસના પત્ની અને અમદાવાદ થી આપણી સાથે જોડાયા છે, અને નિયમિત આપણા શ્રોતા. જી જી, બહુ જ રાજીપો એમણે વ્યક્ત કર્યો. આભાર સરોજબેન. અન્ય મિત્રોને કઈ કેવું હોય તો જરૂર કહી શકે. જી હા, ચાવડા કમલેશભાઈ. હા કમલેશ, નમસ્કાર. નમસ્કાર સાહેબ. જી નમસ્તે. આપના દ્વારા જે સમીક્ષાત્મક અને આસ્વાદ જે મળ્યો છે ખૂબ અદ્ભુત છે સાહેબ. આપ ખૂબ સરસ રીતે ખીલ્યા છો, અને હું એવું માનું છું કે આ પરિસ્થિતિમાં આપણને જે એક નવો વિકલ્પ મળ્યો છે કે હવે આમ તો અમારે તમારી પાસે જો આ સમીક્ષા ફરી અથવા તો આસ્વાદ કરવો હોય તો વિદ્યાનગર આવવું પડે, પણ હવે અમને ગુણવંત વ્યાસ સાહેબ આજીવન અમને આસ્વાદ કરાવી શકે એટલે હું આભાર પરિસ્થિતિનો માનું છું, રમજાન સર નો માનું છું, અને ખૂબ ખૂબ આભાર તો આપનો છે કે આટલું સરસ અનેક નવી ઘરેડનું આ જે કાવ્ય સંગ્રહ છે અને એનો આટલો સરસ સમીક્ષાત્મક આસ્વાદ કદાચ અમે 8 દિવસ સુધી વાંચીને એનું પેલું કર્યું હોત તોય ન મળ્યો હોત. સાહેબ હું ખૂબ ખૂબ આભાર આપનો માનું છું. મારા એક અંગત મિત્ર અને સાહિત્યના પાછા અભ્યાસુ, જિજ્ઞાસુ અને રસિક અંગ્રેજીના અધ્યાપક, અને એમણે ઘણી વખત હરીશભાઈના શેર કે એવા ઉલ્લેખ કરું ને એમની સર્જકતા વિશે વાત કરું તો એમ કે ભાઈ હરીશભાઈ મને એટલા નથી સ્પર્શતા એમણે કીધું. એમ પછી મેં એમને થોડી કે જે આગવી લાક્ષણિકતા હરીશભાઈની રચનાઓમાં જે થાય છે ને એની જે વાત એમની આગળ કરી, કેટલાક શેર રજૂ કર્યા, કેટલાક ગીત ના અંતરાઓ કઈ સંભળાવ્યા, ત્યારે એમને કહ્યું ઓહો જો તમે કહો છો એ તો જુદું જ પ્રકારનું છે. અને મેં તો જુદું અને આગવું બંને જુદું જ છે એવું નહીં, એમ પણ આગવું પણ છે, એનું પોતિકું છે. અને સાહિત્યમાં આમાં હકપૂર્વક નર્સ પેલા એટલે એક આગવી ઓળખ એમણે સિદ્ધ કરી છે એમ કહી શકાય. એટલે આ કવિ પણ એટલા મજાના, એટલે વાત કરવી ગમે આપણને એમની વિશે. અરે સાહેબ, આપનો આસ્વાદ જે છે એ પણ એક આગવું જ છે એ પણ અમે કહી શકીએ. એ મારી પ્રકૃતિ છે. એટલે સાહેબ આપનો ખૂબ ખૂબ આભાર, રમજાન સર આપનો પણ ખૂબ ખૂબ આભાર. આમાં ચાવડા સાહેબ એવું છે કે આજે દાખલા તરીકે તમારો વિદ્યાર્થી રમજાન ભાઈ પણ કરાવી શકે, પણ એને સરસ કર્યું કે બધી જ કૃતિઓ વિશે જુદી જુદી વ્યક્તિ વાત કરે, એટલે એક જ કૃતિ વિશે વાત કરવાની શૈલી બદલાતી હોય, એટલે જુદા જુદા વક્તાઓ આવતા જાય તમારા ઉપક્રમમાં, જુદી જુદી કૃતિઓ આવતા જાય, તો તમને દરેકની શૈલી સ્પર્શે. આ એક શૈલી છે, સ્ટાઇલ જેને કહી શકો એમ. પ્રેઝન્ટેશન ઇઝ એન આર્ટ કીધું છે, એટલે આ પ્રસ્તુતિની કળા આવે છે. એટલે જે મારી કથામાં જે કહું છું ને, રમજનભાઈ કીધું કે રમેશ કથા કે કૃષ્ણ કથા, ભાગવત સપ્તાહ પણ મેં કરી વાંચી છે અને એ રીતે કથાકાર છું અને આ રીતે કથાકાર છું, તો એ કથાની જે શૈલી હોવી જોઈએ, તો એ શૈલી એકદા નૈમિષારણ્ય ઋષયે સૌનિકાદિત્ય એમ કરીને સત્યનારાયણની કથા શરૂ થાય, પણ એટલે આ એક પ્રકારની શૈલી હોય તો, અને આ માધ્યમ એવું છે. એટલે અહીંયા બહુ આને હું વિવેચન ના કહી શકું, આને હું વિવાચન કહું છું. એક વખત પુનર્વાચન આપણે કરીએ પંક્તિનું, એ રીતે કરીએ
કે અઘરી લાગતી કવિતા એના ખરા અર્થમાં થયેલા પઠનને કારણે સહજ અને સરળ બને. આ વાત છે. બિલકુલ આભાર ચાવડા સાહેબ, આપનો પણ આભાર. અન્ય કેટલાક મિત્રો પણ ડોક્યુ કરી રહ્યા છે સાહેબની સાથે સંવાદ કરવા. કેટલાક બહેનો પણ જરૂર. રોશની મુંબઈ થી જોડાઈ છે, કારણ કે એમને મેં આપેલા પણ એક કાર્યક્રમમાં જોઈ છે. સાહિત્યમાં રસ ધરાવતા હોય, આ રીતે જોડાતા હોય. સરસ. હાજી સર, જે કોઈ મિત્રને કઈ વાત કરવી હોય, પ્રશ્ન પૂછવો હોય, તો પણ એ આવી શકે. ગોસ્વામી, આપ કઈ કેવું છે બેન આપને? હા સર, અમારે એક વખત મેં આ કાવ્ય વાંચેલા બધા, પણ મને કઈ સમજાણા નહીં. એટલે એમ તમારું જ નહીં, ઘણાનું કેવું છે. તો એક જોડતી કડી રૂપે તમે અમને આસ્વાદ કરાવ્યો એ માટે આભાર સાહેબ. અને બીજી વાત એ કે આ કાવ્ય સંગ્રહ છે આપણને અનુઆધુનિક યુગમાં મળે છે. તો અનુઆધુનિક યુગની અમુક જે લાક્ષણિકતા છે કે દલિત સાહિત્ય તરફ ખેંચાય છે કે નારીવાદી સાહિત્ય, તો આમાં એવા કોઈ લક્ષણો દેખાય છે કે જે દલિતવાદી કે નારીવાદી? એનાથી જુદું. જો આ જે દલિત, આમાં જે અનુઆધુનિકતા છે, એ અનુઆધુનિકતા પાશ્ચાત્ય સાહિત્ય સાથે જોડાય છે. એટલે અનુઆધુનિકતા જેને આપણે કહીએ છીએ, અનુઆધુનિકવાદ જેને કહીએ છીએ, અને વિડંબનાનો જે છે, તમે જે કહો છો દલિતવાદ, દલિત ચેતના ને, નારી ચેતના ને, દેશીવાદ ને, આ બધું પછીથી અને ભારતીયતાની રસરૂચિને કેન્દ્રમાં રાખીને આપણે ત્યાં પ્રવેશ્યું, એના અનુસંગે આવ્યું. તો પ્રારંભે જેને કહી શકે પાશ્ચાત્ય દેશોમાં, અમેરિકામાં ખાસ કરીને, જે અનુઆધુનિકતા પડઘાઈ અને પ્રતિકા આધુનિક, એટલે એમ પણ કહેવાય છે. આમાં જઈશું તો ફરીથી બીજી એક વર્ષોના વર્ષ લાગશે, પણ ટૂંકમાં કહું કે અનુઆધુનિકતા સંજ્ઞા છે ને, એમ કહેવાય છે કે આધુનિકતાનો જ વ્યાપ રૂપે આવી છે, એનું જ એનો જ વિસ્તાર રૂપે આવી. તો કેટલાકે એમ કીધું કે ના, એની વિરુદ્ધ આવી. આધુનિકતા જે આપણે ત્યાં હતી, વિદેશોમાં હતી, અને એની સામે બળવો થયો, અને એના પ્રતિકાર રૂપે જે કંઈ આવ્યું સાહિત્ય, એ સાહિત્ય એટલે આ અનુઆધુનિક સાહિત્ય. આપણે જોતા આવું ખૂબ ઓછું લખાયું છે અનુઆધુનિકમાં. જે પાશ્ચાત્ય લક્ષણોને ઝીલતું, મેં થોડે મેં તમને મધુરાયને યાદ કર્યા, મેં બાબુ સુથારને યાદ કર્યા, મેં ચીનુ મોદીને યાદ કર્યા. એટલા માટે પ્રારંભે છે જ તમને એક ખ્યાલ આવે કે આ અનુઆધુનિક, એટલે આપણે તે જેને દલિતવાદ કે નારીવાદ કે પછી દેશીવાદ કહીએ છીએ એ પ્રકારનું નથી. આ પાશ્ચાત્ય સાહિત્ય સાથે જોડાયેલો અને કંઈક અંશે આધુનિકતાની સામે જે મુકાયેલું છે એ પ્રકારની નીતિ રીતિ આપણે ત્યાં આવ્યું છે. આ એ શૈલીના અથવા તો એ માર્ગના યાત્રી છે. ઓકે જી સાહેબ, આભાર સાહેબ. એક પ્રશ્ન કવિતાના ભાવક તરીકે થાય અને ભાષા શિક્ષક તરીકે પણ થાય કે કવિતા પાસે જતી વખતે અમારે બધાએ વિદ્યાર્થી તરીકે અને જ્યારે એ વિદ્યાર્થીઓ સામે મૂકવાનું હોય ત્યારે અમે કઈ રીતે એને એને સમજવા અને સમજાવવા કોશિશ કરી, કઈ રીતે એને ઉદ્ઘાટિત કરવા કોશિશ કરીએ જેથી કવિતાને વધુ પામી શકાય, અથવા શું અપેક્ષિત રહે કવિતા પાસે જતા આપણા બધાને પાસે? જો આમ તો કવિતા પાસે માણસે માત્ર એક ભાવક તરીકે જવું જોઈએ, હું એવું માનું છું. હું જો અધ્યાપક તરીકે જઈશ ને તો હું ત્યાં ભોઠો પડીશ. કવિતામાં પહેલો જ પ્રવેશ એક ભાવક તરીકે નો જ હોવો જોઈએ, ગમે તેનો, કવિ નો હોય, વિવેચક નો હોય કે અધ્યાપક નો હોય. અને વર્ગમાં પણ એને જો એ વધારે ભાવક તરીકે વ્યક્ત થશે ને, હું અહીંયા ભાવક તરીકે જ વ્યક્ત થયો. જો કોઈ વિવેચક તરીકે વ્યક્ત નથી થયો, કોઈ અધ્યાપક તરીકે, હું માત્ર એક ભાવક તરીકે વ્યક્ત થયો. અને મને આ પંક્તિઓ ગમે છે, મને આ રચના ગમે છે, મને આ કવિ ગમે છે, એને મેં વાંચ્યા, પુનર્વાચન કર્યું. અને જે આપોઆપ અર્થસંગ મેં કીધું ને, પછી ગાશે આપ મેળે, પછી આપોઆપ જ એમાંથી સંદર્ભ કે આ માણસ હીરો શિમળા કેમ કે છે, તો હિરોશિમા અને શિમળાનું વૃક્ષ, શિમળાનું વૃક્ષ કેમ લીધો હીરો? આપણે ઘણા ઐરાવત ને રાવત આવા પ્રયોગો ઘણા કર્યા છે. આ એમની આગવીલા ઘણા પછીના સંગ્રહોમાં આ પ્રકારની આગવી શૈલી આ સર્જકમાં મળતી આવે છે. દમયંતી આપણે ત્યાં તમને ખબર છે, મિથ છે કે હાથમાં માછલા મરેલા આવે
અને જીવિત થઈને જતા રહે તો અકાદમી કેમ જોડ્યું? અકાદમીયંતિ એમ કીધું, અકાદમીયંતિ આવું લખ્યું કેમ? તો આવી સંસ્થાઓ પ્રત્યે જંગ, આવી સંસ્થાઓ મરેલા કવિઓને પણ જીવતદાન આપી દેશે, એવોર્ડ આપીને, પુરસ્કાર આપીને, એમના કાવ્યો છાપીને, એમને એમને એને સ્ટેજ આપીને. આ આ મોટો સ્ટાઇલ છે સાહેબ. આ જે છે ને, આ જીવતી વાત નથી. દમયંતીને અને અકાદમીને જોડીને આવી સાહિત્યને નામે ચાલતી સંસ્થાઓ જે રીતે પોષે પાલે છે આવા મૃતકોને, આવા પવૈયાઓને, આવા આવા ભવૈયાઓને, આવા લેભગુઓને, એની સામે કવિ આવી રીતે કાવ્યના નિમિત્તે વાત મૂકી આપી છે. આવી શબ્દ સર્જન છે ને, શબ્દ સર્જન, કાવ્ય સર્જન પછી શબ્દ સર્જન અને એ સામર્થ્ય. આવું સર્જન શબ્દ તમને રમેશ પારેખમાં મળે છે, અને યજ્ઞેશ દવેમાં મળે છે, સ્તાંશભાઈમાં મળે છે. ઘણા શબ્દો તમને એવા જોડી જડી આવે તો શોધવા જાવ તો આગવી આગવી રીતે એ મુખ્ય છે. જી સાહેબ, એક એક લોભ છેલ્લે વ્યક્ત કરી લઉં કે અમને એમ થાય છે કે રમેશ પારેખ વિશે પણ આપ છ અક્ષરનું નામ એ અમારી સમક્ષ ખુલ્લું કરો તો અમને વધારે મજા પડશે. જી સાહેબ, અનુકૂળતા એ ખૂબ મજા પડી છે. અન્ય કોઈ મિત્રને હજી જો કઈ હોય તો આપણી પાસે બે બે પાંચ મિનિટનો સમય છે, એટલે સમય જ સમય છે, પણ જો કોઈને વાત કરવી હોય તો જરૂર કરી શકે, અન્યથા આપણે વિરામ લઈએ. જી વિજયાબેન, આપને કઈ કહેવું છે? સર વ્યાસ સાહેબ, ખૂબ મજા આવી, ખૂબ તમારો આભાર. કવિતા તમે બોલતા હતા ત્યારે માત્ર આપના હોઠ નહોતા બોલતા, આપના આંગળાઓ, આપની આંખ, આપનું નાક, કાન, ચહેરું, એના પર એટલા સરસ ભાવ આવી જતા હતા. બધા કાવ્ય પઠન આ રીતે ન કરી શકે. શરૂઆતમાં રમજાનભાઈ એ કહ્યું ને કે આ કવિને સાંભળવા એક લાહવો છે. હું ખાલી તમને સારું લગાડવા માટે નથી કહેતી, પણ એટલી સરસ રીતે તમે રજૂઆત કરી, મને અશોક ચક્રધર યાદ આવી ગયા, મને કુમાર વિશ્વાસ યાદ આવ્યો, મને અમારા કચ્છી કવિ રસિક મામતોરાની આગવી શૈલી અને તમારી બધાથી અલગ અંદાજની શૈલી. કવિતા નું પઠન કરવું બહુ અઘરું છે, ને એમાં એક એક શબ્દ ઉપર જે તમે જે રીતે ભાર કે આ રીતે તમે જ્યાં જ્યાં આવતું હતું. હું હરીશ મીનાશ્રુ ને મળી છું અંજારમાં, રમણીકભાઈ સોમેશ્વર ને ત્યાં પધાર્યા હતા, હું અંજાર રહું છું. અને રમણીકભાઈએ મને એનો સુનોભાઈ સાધો કાવ્ય સંગ્રહ આપ્યો ને ત્યારે મેં પણ, તમે જેમ પેલા એક ભાઈએ રમણીકભાઈ ને કહ્યું બાપડો આ તો બહુ અઘરું મળે ન સમજાય, અને રમણીકભાઈએ થોડું એના વિશે સમજાવ્યું. આજે તમારી પાસે આ દ્રિભાંગ સુંદર વાળું સાંભળીને એમ થયું કે આ કવિને તો હવે બીજી વાર વાંચવા જ આવી. તમારો રસ્તાને કેટલા કવિઓને તમે યાદ કર્યા, એની સાથે જોડ્યા, એમાં તમે મોઢે બોલ્યા ને એમાં ખૂબ પાના કરતા, પણ એમાં ખૂબ મજા પડી. થોડા સંદર્ભો હતા અહીંયા મેં કીધું એમ, થોડા સંદર્ભો લઈ બેઠો સાહેબ, પછી સાઈડમાં મૂકી દીધા. આટલું સરસ તો, આટલું સરસ તો કદાચ આ કવિતાઓ વિશેનું આ વ્યાખ્યાન મેં આ રમજાનભાઈ ની શ્રેણીમાં મેં આ પહેલી વાર સાંભળ્યો. જીવન ભારતી નહીં મેં સાંભળ્યા છે, પણ આ તો ખરેખર અદભુત હતું. એમાં પણ તમે પેલી જે કહેવત બોલ્યા ને પાદવાની પોંચ નો ભૂલી ગયા નામ છે, હા અમે કચ્છમાં એવી જ કહેવત બોલીએ છીએ, આપનો આભાર વ્યાસ સાહેબ. રમજાનભાઈ એ જે કહ્યું ને એ મારા મન ની વાત કરી કે રમેશ પારેખ ને એક વાર તમે અમારી સામે કરીશું. અનુકૂળતા તમારી અનુકૂળતા, રમજાનભાઈ ની અનુકૂળતા એમના વિના તો આ શક્ય નહોતું, અને આ કવિની પાસે, આ કવિતાની પાસે એ જ આપણને આંગળી પકડીને લઈ જાય, અને એમને વધારે સહવાસ સાધવાનો એટલે મન થાય કે એમ કરીને આપણે કવિતાની વધારે નજીક કદાચ પહોંચી શકીએ. એટલે ફરી ફરી સમગ્ર કોલેજ પરિવાર વતી, સૌ શ્રોતા મિત્રો વતી આપનો સાહેબ વિશેષ આભાર માનીએ છીએ.
અને ફરીથી આપનો લાભ મળતો રહે એવી આશા વ્યક્ત કરીએ છીએ. સૌનો આભાર. આભાર.